જય શ્રી કૃષ્ણ જય ઉમિયા માં બધાને અને થેન્ક યુ બધા શોર્ટ નોટિસમાં જોઈન થયા છે આપણે આજે થોડાક ભાગ્યશાળી છે કે આપણી પાસે થોડાક આજે મેડિકલ એક્સપર્ટ પણ છે કોલ ઉપર ઓલસો બધા આપણા જે કોવિડ સેન્ટર છે એમના પણ ડોક્ટર છે આજે એમના બધા આગેવાન લીડર્સ પણ છે અને ઘણા લોકો સેવક પણ છે પણ બધા ખૂબ સેવા કરે છે આપણે અત્યારે આપણા માતૃભૂમિમાં અને અમે કેપીએસ નેમાં થોડુંક સેજ અપડેટ આપશું કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જ્યારે થોડુંક બધું ક્રિટિકલ થયું તો અમે પણ 3-4 આવા ઝૂમ કોલમાં યુ નો થોડુંક ઓપિનિયન બધાનો ભેગો કર્યો બધા વાંચેલું જઈશે પણ $6 લાખ જેટલા ભેગા કર્યા છે અને અમે વિચાર્યું કે અમે કેમ અહીંથી સહયોગ કરી શકીએ વધુમાં વધુ યુ નો આપણે તો નાની સંસ્થા કહેવાય પણ છતાંય ખાસ તો અમે ફોકસ ઓક્સિજન ઉપર કરતા હતા બીકોઝ એ રિક્વાયરમેન્ટ ઓક્સિજનની હતી અત્યારે તો યુ નો આઈ થિંક બધા ઓલરેડી ઓક્સિજન કોન્સન્ટ્રેટર પહોંચી ગયા છે બીજા રસ્તામાં છે અને એ સિવાય જે 5 વસ્તુ આપણે મોકલી છે જેનું રિક્વેસ્ટ હતું બધા સેન્ટરમાં એ આપણે આજના હોસ્ટ આપણે ડૉક્ટર પ્રદીપભાઈ કંસાગરા અને મોડરેટર પાંજી ડૉક્ટર પાંજીભાઈ કુંડારિયા એમનો ઇન્ટ્રોડક્શન હું નહીં આપું બીકોઝ બધાએ ઓળખતા જ હોય છે અને એ લોકો આ સિવાય બહુ સેવા કરે છે અને બધા ઓળખતા હોય છે અને આજનો આપણો ફોકસ એ રાખશું કે આમ તો બધાને ખ્યાલ જ છે કે કઈ એક્ટિવિટી ચાલી રહી છે એટલે આપણે વેરી ફોકસ રહેશું આપણે મેડિકલ સબ્જેક્ટમાં અને છતાંય આપણે 2-5 મિનિટ મળશે છેલ્લે વાત કરવાની કે બીજું કયા એરિયામાં સહયોગ થઈ શકે અથવા આપણે બધા એકબીજાને જાણ કરી શકીએ કે બધી પરિસ્થિતિ કેવી છે અને આપણે 2-5 દિવસ પછી પાછા ભેગા થશું અને એમની પછી પાછા ભેગા થશું થોડાક યુ નો ફ્યુચર પ્લાન ડિસ્કસ કરવા માટે થર્ડ વેવ ડિસ્કસ કરવા માટે પણ આજનો ટોપિક આપણે એ રીતે રાખીએ કે થોડુંક બધું થોડુંક કામ ડાઉન જે થયું છે આપણને આપણે કહી શકીએ કે શ્વાસ લેવાનો આપણને થોડોક ટાઈમ મળ્યો છે તો આપણે શું ફેરફાર કરવો જોઈએ કે આપણે શું ડિફરન્સ કરવો જોઈએ પણ યુ નો હું તો છેલ્લે જ કહીશ કે બધાએ જેટલી સેવા કરી છે આપણને દેખાય જ છે કે આપણા સૌરાષ્ટ્ર એરિયામાં ઘણું બધું ઓછું થઈ ગયું છે અને એ બધાનો સેવાની હિસાબે છે ઓક્સિજન કેમ્પ ચાલુ કર્યા છે કોવિડ કેમ્પ ચાલુ કર્યા છે તો આપણા હોસ્પિટલમાં ઘણો બધો ઓછો પ્રેશર મળ્યો છે એટલે બધા જે સેવા કરો છો કરતા રહ્યો અને એવું અમને પ્રાઉડ થાય કે યુ નો આપણે કાઠિયાવાડી છે એટલે યુ નો લેટ્સ કીપ અપ યુ નો ગુડ વર્ક એન્ડ આપણે જેટલી લાઈફ સેફ થાય ને એટલી આપણે કરતા રહી સો થેન્ક યુ અને હું ડૉક્ટર પ્રદીપભાઈને રિક્વેસ્ટ કરું છું કે એ આપણા આજના કોલ હોસ્ટ ચાલુ કરે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ સૌથી પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને તમારું બધાનું અભિવાદન કરું છું બહુ સારી મહેનત કરી છે અને કરી રહ્યા છો અમારી KPSN ટીમ ખૂબ ઉત્સાહી છે અને ભાણજી અને પરાગને બધાની લીડરશિપ અને એમની ટીમ સારું કામ કરે છે અને ઘણી બધી હેલ્પ કરવા માટે ઉત્સાહ પણ ઘણો છે અને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરને બીજી બધી હેલ્પ કરી છે પરંતુ જે સાયન્ટિફિક એટલે સાયન્સ બેઝ કઈ રીતે એડવાઇસ અને શું કરવું એના માટે પરાગને અને ભાણજીને ઈચ્છા હતી કે ઘણા ડૉક્ટરોને ક્વેશ્ચન અને પ્રોબ્લેમ હોય છે તો આપણે એક એવી મિટિંગ કરીએ કે એમને જે કાંઈ ક્વેશ્ચન હોય એનામાં આપણે હેલ્પ કરી શકીએ અને અહીંયાથી ટેલી કન્સલ્ટેશન પણ શરૂ થયું છે આપી તરફથી અને બીજી ઘણી સંસ્થાઓ તરફથી હવે જે આપણી પેનલમાં અત્યારે ડૉક્ટરો છે એમનું ખાલી નામ આપું છું અને પછી જ્યારે આવશે ત્યારે ઇન્ટ્રોડક્શન આપીશું દર્શન ધીંગાણી છે અહીંયા USAથી છે અને બીજા છે મહેશ સુતરિયા મહેશને તો અડધો કલાક પહેલાં જ વાત કરી હતી નહીં આવી ગયો થેન્ક યુ વેરી મચ મહેશ એ સુરતમાં છે ઇન્ટેન્સિવિસ્ટ છે અને આપણે કોવિડમાં પણ એક આપણે વેબિનાર કર્યો હતો એમાં આવ્યા હતા અને કમલ પરેખ જે છે ઇન્ટરનલ મેડિસિન અને ત્યાં આપણે મેડિકલ ડાયરેક્ટર હતા એ હમણાં જોઈન થાય છે એમણે મને મેસેજ હતો તો ભાણજી આપણે શરૂ કરી દઈએ
ઓવર ટુ થેન્ક યુ. ભાણજી. તો આજે જે આપણે વાત કરવાના છીએ કે ઇન્સિડન્સ ઓફ મ્યુકોરમાઇકોસિસ વધતા જાય છે, આપણે જે ચેલેન્જ છે રાજકોટની અંદર, એવું મેં વાંચેલું કે 200 જેટલા મ્યુકોરના કેસીસ છે, વિચ ઇઝ અ રેર કન્ડિશન. એમ તો હું જે દર્શન ધીંગાની જે પલ્મોનોલોજીસ્ટ ને ઇન્ટેન્સિવિસ્ટ છે એને વાત કરતો હતો કે હાઉ ઓફન ડુ યુ સી, કે તમે કોવિડ કેર લેતા આવો છો તો એમાં ક્યારે કેટલાક કેસીસ જોવા મળે, કે ઇટ્સ અ રેર કન્ડિશન, તો આપણી એટલી બધી ડિસ્ક્રિપન્સી કેમ છે એમ. અને હું જ્યારે ઇન્ડિયાના લિટરેચર વાંચીએ તો એમ કે દિલ્હીમાં એટલા બધા મ્યુકોરના કેસીસ નથી, અમદાવાદમાં મચ લોઅર કેસ દેન રાજકોટ. તો આપણે જે કંઈ પણ એપ્રોચ છે એમાં આપણે કંઈ ભૂલ કરીએ છીએ, કે ઘણી વખત શું છે કે આપણે સૌરાષ્ટ્રમાં મને એમ લાગે છે કે આપણે મોર ઇઝ મેરી, કે ભાઈ એક એન્ટીબાયોટિક ના ના બે આપો, ના બે ની ત્રણ આપો, એટલે જ્યારે મેડિસિન આપવાની હજી જરૂર ના હોય તો મેડિસિન ચાલુ થઈ જતી હોય છે, સ્પેસિફિકલી સ્ટીરોઇડ, કે એનો જે સામાન્ય રીતે 8 થી 10 દિવસ પછી ઇન્ડિકેશન. હું એટલી બધી પર્સનલી લેવલ પર આ કેરમાં ઇન્વોલ્વ નથી થતો, પણ આપણે બધા એક્સપર્ટ આટલે થોડી ડિબેટ રાખી સમજાવીએ એ લોકો શું વિચારે છે, હાઉ વી કેન ચેન્જ, કે આને સારી પેશન્ટને વધુમાં વધુ અને શીખી શકીએ. કારણ કે કોવિડ એક નવો ડિઝીઝ છે, એમાં કાંઈ પણ જે કાંઈ છે વર્ષનું જ છે, આ એક વર્ષની અંદર જે કાંઈ શીખીએ છીએ એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ, કદાચ આવતા વર્ષે આજે જે આપણે કહીએ છીએ એ ટ્રીટમેન્ટ ન પણ હોય, એ ટ્રીટમેન્ટ ચેન્જ પણ થાય. અને જે દાખલા તરીકે રેમડેસિવીર આવી તો એનો એટલો બધો માર્જિનલ બેનિફિટ હતો, એને અપ્રૂવ કરવી કે ના કરવી એમાં એ ક્વેશ્ચન હતો. તો એવી રીતે ધેટ બીકમ અ સ્ટાન્ડર્ડ ઓફ કેર, અને એના વિશે અત્યારે એટલા બ્લેક બોલાય છે. એટલે બેઝિકલી આપણે જોઈએ તો ફ્લુ અને ન્યુમોનિયા, ધીસ ઇઝ ધ સિવિયર ફોર્મ ઓફ ફ્લૂ. આપણને ખબર છે કે ફ્લૂની કોઈ ટ્રીટમેન્ટ નથી. એવી જ રીતે ટુ બી વેરી ફ્રેન્ક, ધેર ઇઝ નો ટ્રીટમેન્ટ ફોર કોવિડ. જે કંઈ ટ્રીટમેન્ટ છે એના કોમ્પ્લિકેશન અટકાવવાની છે, કે માનો કે એસ વી સી કે ન્યુમોનિયા થાય છે, બેક્ટેરિયલ ન્યુમોનિયા થાય, સેકન્ડરી ન્યુમોનિયા થાય છે, અને જે સાઇટોકાઇન સિન્ડ્રોમ, સાઇટોકાઇન સ્ટ્રોમ થાય છે, ને એ જે અનયુઝુઅલ સાઇટોકાઇનનો જે એટેક આપણા બોડી ઉપર થાય છે, એટલે એનું આમ માનો કે આપણે દાખલા તરીકે અત્યારે ચાઈના સાથે આપણે જે વોર ચાલ્યું છે, એ ચાઈનાના વોરમાં આપણે સોલ્જર ફાઇટ કરતા હોય તો સોલ્જરથી જ ફાઇટ કરવું જોઈએ, તો એને બદલે આપણે ત્યાં એટમ બોમ્બ મૂકી આવીએ, મીન્સ કે આપણે ન્યુક્લિયર મિસાઇલ છોડીએ, તો ધેટ્સ નોટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એવી જ રીતે કે જે રીતે એના જે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપણે કઈ રીતે આપીએ અને સમજી શકીએ, તો એ રીતે આજે એક્સપર્ટને સાંભળીએ, ખાસ કરીને આપણે જે પેરિફરીમાં આપણા સ્ટુડન્ટ્સ, ડોક્ટર્સ કે જે લોકો વર્કર્સ છે કે બધા, એને કંઈક પણ થોડી ખબર પડે કે ભાઈ ટ્રીટમેન્ટના જે સ્ટેજીસ હોય કઈ રીતે. તો આ રીતે આપણે ઇન્ડિયાથી અને અમેરિકાથી ભલે બંને ટ્રીટમેન્ટની જે સાયન્ટિફિક એવિડન્સ બેઝ જે મેડિસિન છે બધે સરખી જ રહી છે. હું હમણાં જ આપેલા લેક્ચર પૂરું થયું પેલા WHOમાં ને બધી જે ગાઈડલાઇન્સ વાંચતો હતો કે આપણે વેર વી સ્ટેન્ડ, વોટ આર ધ ઇન્ડિકેશન, કે ક્યારે ટ્રીટ કરવા જોઈએ. તો આપણે આઈલ જસ્ટ લીવ ઇટ ટુ ધ એક્સપર્ટને હવે બોલાવીએ અને એની પાસેથી વધારે સાંભળીએ. તો દર્શન, કેન યુ ટેલ અસ લિલ બિટ કે તું ક્યારે ઇન્વોલ્વ થાય છો પેશન્ટ કેરમાં અને હાઉ ડુ યુ હેન્ડલ, અને પછી આપણે ડોક્ટર સુતરિયાને વાત કરીએ અને એ દરમિયાનમાં ડોક્ટર કમલ પરીખ પણ જોઈન થશે. કેન આઈ સી દર્શન? યા, કમલ જોઈન થઈ ગયો છે. ઓકે, ડોક્ટર દિંગાની તમારી લાઈન અનમ્યુટ કરવાની છે. કેન યુ હિયર મી નાઉ? યસ, થેન્ક યુ. Oh, okay, yeah, sorry. So, so I'm a pulmonary critical care in Sacramento area in California. And, as we know, we have also had our worst time a few months ago, and we were treating a lot of COVID patients. So my role in treatment of COVID patient was when, patients were already admitted. Most of the patients were already admitted to the hospital, and out of those patients, many of them were already in the ICU by the time we got involved in their treatment.
But I do, I did see a lot of patients on the floor as well, not only in the ICU. And, you know, regards to the treatment and, you know, whatever complications we face for COVID-19, I can say that I have had, you know, some experience getting involved in that. So usually, you know, when patients come to the ER, the first thing they do is to assess them and see if they need oxygen or not. Because depending on that, I think there are a lot of treatment options which vary. So patients who don't who come to the ER and tested positive for PCR COVID-19. So, you know, if they are asymptomatic and if they don't need supplemental oxygen, usually we don't even admit them. We discharge them, you know, from the ER, and we advise them to, you know, go home, take rest, hydrate themselves, take plenty of fluids, and stay in isolation. Continue to, you know, practice public hygiene. And pretty much we advise them to stay in isolation for at least until they're asymptomatic for at least 72 hours. But the patients who actually are symptomatic and, you know, need supplemental oxygen when they come to the ER, these are the patients that we try to admit them and start appropriate treatment at the time. So when they need supplemental oxygen, there are several medications that we use. First of all, we also try to assess their risk of respiratory deterioration. So we order several inflammatory markers like ferritin level, CRP level, LDH, D-dimers. So those are the labs that we order and see, like, if those inflammatory markers are very high, that means that they have very high risk of, you know, further respiratory deterioration. And we try to admit them, you know, regardless of their symptoms. And, you know, we also order chest X-ray and CT scan, but only in a limited set of patients, because most of the patients with COVID-19, we already know that their X-ray and CT scans are going to be abnormal. So this is another thing that, you know, we see in India, that every single patient with COVID-19, you know, ends up getting a CT scan, which I think is a little bit too much. And we don't really depend on the CT scan or chest X-ray in assessing the patients in COVID-19 in USA. So that is one thing that I wanted to bring up, that don't just focus on how the CT scan, you know, how the correct score is on the CT scan. That does not tell you anything. We already know that the COVID-19 patients have some lung damage, and getting every single COVID-19 patient CT scan does not change the management. So that is one thing. And then when these patients need oxygen, there are medications that we use. So by the time the patients need oxygen, remdesivir has almost no role. So this is one thing I wanted to bring up, because in India, I know that there is a lot of hype about remdesivir, and people, they, you know, spend their lifetime savings on getting those medications. And there is a lot of misinformation in, you know, India about remdesivir. So remdesivir has a very narrow window of use. I don't know, I see a lot of disturbance in the audio. Can we mute? Okay. Yeah, so, please, everybody mute other than speaker, please. Thank you. So remdesivir has a very narrow use of window. You know, it is only used when the oxygen level drops to less than 92% on room air. And so it is basically, it's an antiviral medication. So what it does is it prevents replication of the virus. I still hear a lot of noise. So remdesivir prevents, you know, replication of the virus, and it is only if it is used in the first 7 to 10 days, it is going to be helpful. So once the patient reaches ER and ICU, and their use actually is very limited when patients are more severe and complicated, when they use CPAP, BiPAP, some sort of non-invasive ventilation like high flow or ventilator, they don't really get benefited from remdesivir at all. So it has a very narrow use of window.
So that's something that I wanted to stress on. The other thing I wanted to talk about is, you know, pruning really helps. Even if patients are awake or non-intubated, that is something that has been shown to, you know, improve oxygenation and prevent complications. So start pruning. Hindi ya Gujarati mein chalao na yaar. You're okay. Sorry about that. Go ahead. I think people are joining, so it's causing some noise, but keep continue, please. Thank you. Okay. Let some, one person control all the speaker, all the mic, like, and just let the speaker allow, please. Okay. So pruning means, you know, lying on your belly, and that actually expands the lungs, you know, all part of your lungs to the point that it improves oxygenation. So pruning is definitely very helpful. And the other thing I wanted to talk about is steroids. So steroids also has a very narrow use of window. So, you know, the reason why we see a lot of cases of mucormycosis is because, you know, we use inappropriate and excessive use of steroids, same like antibiotics. So steroids are helpful, you know, in the later stage of the disease, like when your oxygen level drops to certain point, like less than 92% on room air, that's when, you know, steroids are useful for their anti-inflammatory effect, not for their immunosuppressive effect. So when you use steroids very early in the stage, like when patients are asymptomatic or when they don't need oxygen, then it actually is harmful because it suppresses your immunity and it helps virus replicate more faster, and you know, it causes more harm than benefit. So that's why we are seeing a lot of cases of mucormycosis, because the steroids have been used inappropriately and excessively to the point where it suppresses your immunity when the virus is replicating. And in, especially in patients with diabetes, like obesity, those who also have, you know, multiple antibiotics on board. So those are the patients that are very high risk of getting mucormycosis. And if you, you know, subject them to steroids in the early stage, then they will end up with mucormycosis. So that is something that we should try to avoid. And the other thing I wanted to talk about is antibiotics. So we don't use antibiotics on all patients with COVID-19. You know, it has very limited role. So COVID is a viral infection. It's not a bacterial infection. So usually antibiotics don't help. There are certain indications for using antibiotics in COVID patients. So that is when patients are spiking fever and they are deteriorating very quickly. You know, their blood pressure is dropping, oxygen level is dropping, and we don't have time to wait what the sputum culture is growing, then we have to start them on antibiotics. When the culture shows any bacterial growth, then we start them on antibiotics. When their procalcitonin level is very high, that suggests that there may be some sort of bacterial superinfection, then we start antibiotics. But we don't treat those patients with antibiotics like a blanket therapy, because that is going to increase the risk of mucormycosis. So these are the things that I wanted to talk about. And also, convalescent plasma has now we have seen that convalescent plasma is not really helpful. So we have stopped using convalescent plasma since October or November in USA. And I'm not sure how frequently do you use in India, but that is something that, you know, I wanted to bring up. I think that was a nice overview. Let's try to see up. બે જણા જે એક્સપર્ટ આપણી સાથે છે ઇન્ડિયાથી, તો કમલ, કેન યુ જસ્ટ સમરાઈઝ વોટ હી સેઝ? આપણે ગુજરાતીમાં થોડું વધારે કહ્યું એટલે ઘણા લોકો જે ન સમજી શકતા હોય એને થોડું સહેલું પડે, અને પછી ડોક્ટર સુતરિયાના વ્યૂ પોઈન્ટ જાણશું, અને આપણે થોડુંક એન્ટીબાયોટિક્સ વિશે વધારે સમજશું કે ભાઈ કઈ એન્ટીબાયોટિક્સ તમે યુઝ કરો છો. કારણ કે લાસ્ટ વીક હું ત્યાં માણાવદર વાત કરતો હતો કે ભાઈ અમારે તમને હેલ્પ કરવી છે મેડિસિનની, તો ક્યાં ક્યાં એરિયામાં વાત થઈ, તો એને વાત કરી ડોક્ટરે કે ભાઈ અમને આ એન્ટીબાયોટિક્સ બહુ મોંઘી પડે છે, 800 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે, અને ધેટ્સ પીપલ કેન નોટ સ્પેસિફિકલી પુઅર પીપલ
people cannot afford. And the second was the ki hamare antiviral drug ame Tamiflu ne pan sumbiji ke ye use kariye chhe to e pan bahu mohangi pade chhe to aa be vastu ni pachi me Dr. Dhingani sathe vat kari darshan ke ke bhai ano je role chhe is negligible chhe to aa area me apne thodu vadhare discuss kari and try to learn from each other. So, Kamal, can you just summarize and vaat karo and pachi apne doctor, whatever the question you have for Dr. Sutari, I will let you moderate that part from here. Kamal. You know, Dr. Kamal Parikh, he's been quite frequent to our webinars. He's an excellent speaker. He's just a great communicator I know of. So please, Kamal, just unmute yourself and start. Dr. Parikh, you still not still muted. Yeah, thank you. મારી પહેલા જે આ ડોક્ટર્સ કેલિફોર્નિયામાં જે હતા એમને પલ્મોનોલોજિસ્ટ વાત કરી એ પ્યોરલી સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ જે સીડીસી અને ડબલ્યુએચઓ આપેલો એ પ્રમાણે જ આખો આખો એનો ફ્લો ઓફ ચાર્ટ હતો પણ ઇન્ડિયામાં તો અમારા દરેક દવાખાના અને દરેક શહેરના પ્રોટોકોલ છે અને દરેક ડોક્ટરના પ્રોટોકોલ છે એટલે સૌથી મોટો પ્રોબ્લેમ એ થયો છે કે ખાલી આરટીપીસીઆર ડાયગ્નોસ થાય કે ન થાય પરંતુ સ્ટીરોઇડથી ચાલુ કરી એન્ટીબાયોટિક્સથી ચાલુ કરી અને એન્ટીવાયરલ જે છે ડ્રગ્સ એ પહેલે દિવસથી જ ચાલુ થઈ જાય છે એટલે શરૂઆતથી જ બધા સિમ્ટમ્સ જે છે એ સપ્રેસ રહે છે અને સાયટોકાઇન સ્ટોર્મ જ્યારે ડેવલપ થતો હોય છે ત્યારે બહુ જ દોડાદોડી થઈ જાય છે અને પછી હાયર ટુ હાયર એન્ટીબાયોટિક્સ હાયર ટુ હાયર એન્ટીબાયોટિક્સમાં જઈએ છીએ. હવે મારું ઓબ્ઝર્વેશન એવું છે કે લગભગ 85% પેશન્ટને હોસ્પિટલાઇઝેશન્સની જરૂર જ નથી હોતી. એમણે જે 5 ઇન્વેસ્ટિગેશન્સ કયા સીબીસી સીઆરપી ડી ડાઇમર સિરમ એલડીએચ ને સિરમ ફેરિટિન લેવલ અને આરટીપીસીઆર છે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં આજ આપીએ એટલે 3 દિવસ પછી આવે ત્યાં સુધીનો જે ટાઈમ સ્પેન્ડ કવર કરવાનો હોય કારણ કે સામાન્ય રીતે ડે 1 જો આરટીપીસીઆર પોઝિટિવ હોય તો એના 48 અવર્સ પ્રાયર ટુ ધ ઇન્ફેક્શન ઇઝ ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ વાયરલ એટલે આમ જુઓ તો એની લેટ ટ્રીટમેન્ટ ચાલુ થાય છે ઘણા કેસમાં. પણ તમને એક ક્લિનિકલ જજમેન્ટ આવી જવું જોઈએ કે આ પેશન્ટના સિમ્ટમ્સ જે છે એની ઉપરથી આપણે કરી. અહીંયા એક બીજી જે તકલીફ એ ઊભી થઈ છે કે પેશન્ટ પોતે જાતે જ સિટી સ્કેન કરાવ્યા આવે છે અને પોતે જાતે જ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લે છે અને એ પણ મળી જાય છે. એટલે એન્ટીબાયોટિક જે છે એ ડે 1 થી એઝિથ્રોમાઇસિસ છે એ ટિપિકલ વાયરલ ન્યુમોનિયા સમજીને આપી દે પછી ડોક્સીસાઇક્લિન અપાઈ જાય અને એની સાથે કોઈ વખત એવું હોય તો સિફ્યુરેક્ઝાઇમ્સ વિથ ક્લેવોનિક એસિડ જે છે એ પણ આપે. એટલે શું થાય છે કે શરૂઆતથી ઈ અને ડેક્ઝામિથાઝોન આ બે વસ્તુ શરૂઆતથી ચાલુ થઈ જાય પણ 85% પેશન્ટને હોમ આઇસોલેશન્સમાં રાખીએ છીએ અને એ પેશન્ટને જો કદાચ ડેવલપ થાય સિમ્ટમ્સ દાખલે કે પ્યુરુલન્ટ સ્પુટમ આવતું હોય અથવા ફીવર જે છે એ બહુ હાઈગ્રેડ વિથ પ્યુરુલન્ટ સ્પુટમ આવતું હોય અથવા રૂમ એરથી ઓક્સિજન સેચ્યુરેશન 94% નીચે જાય એક બીજું સીઆરપી લેવલ એબનોર્મલી હાઈ હોય તો આવા કેસની અંદર જે છે એમાં જો હોસ્પિટલાઇઝેશન્સ અનુકૂળ લાગે અને કોમોર્બિડ કન્ડિશન હોય ડાયાબિટીક હોય હાઇપરટેન્શન હોય કાર્ડિયક ડિસઓર્ડર્સ હોય અથવા લંગ્સનો પહેલેથી જ ડિસીઝ હોય તો આવા પેશન્ટને હોસ્પિટલ એડમિશન્સ આપી અને રેમડેસિવિર્સ છે એને બેલેન્સલી ડિસિઝન લઈ અને ક્લિનિશિયન નક્કી કરે કે આપવું જોઈએ. પણ લગભગ એવું બન્યું કે જેટલા હોસ્પિટલમાં ગયા એ બધા રેમડેસિવિર રિસીવ કર્યા અને 5-6 દિવસ સુધી હોસ્પિટલાઇઝેશન મિનિમમ રહ્યું અને ત્યાર પછી રેમડેસિવિરનો કોર્સ પૂરો થઈ ગયો એટલે આપણે એમ સમજ્યા કે ભાઈ આ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે અને બધા ઘરે ગયા એની માટે. એટલે ઓવરઓલ મને એવું લાગે છે કે અત્યારે જે કઈ જઈ રહ્યું હતું ને એમાં જે આખો હાઈપ ઉભો થયો કે એડમિશન નથી મળતા ઓક્સિજન નથી મળતું
એમાં જે જ્યુડિશિયલ એડમિશન્સ જે થવા જોઈએ એની બદલે બીજા એડમિશનનો બહુ વધારે થયેલા અને એને કારણે બહુ જ ક્રાઇસિસ ઊભી થઈ. અને બીજું કે હવે ધ્યાન ઉપર આવ્યું કે મ્યુકર માઇકોસિસ જેવું થાય છે ડેવલપ, પણ એની સાથે પલ્મોનરી ફાઇબ્રોસિસ પણ ઘણા બધા પેશન્ટોમાં ડેવલપ થાય છે. એટલે મારી દ્રષ્ટિએ પોસ્ટ ડિસ્ચાર્જ પણ 2-3 મહિના સુધી છે એ દરેક પેશન્ટને છે ક્લોઝલી ફોલોઅપ કરવું જોઈએ, કારણ કે ઘણા બધા કિસ્સાઓમાં કાર્ડિયક ઇન્વોલ્વમેન્ટ પણ થયેલું છે. કેટલાકના LVEF છે એ નોર્મલમાંથી રિડ્યુસ થઈને 35% સુધી આવી ગયા છે. તો આ બધું જોતા મને એવું લાગે છે કે ઓવરઓલ ઇન્ડિયાની અંદર કોઈ એક જો સેફ પ્રોટોકોલ્સ બનાવ્યો હોય, ઓફકોર્સ ઘણા બધા એઇમ્સે પણ પોતાનો પ્રોટોકોલ આપ્યો હતો, ઘણા બધા સાઉથની હોસ્પિટલો પણ આપ્યો હતો, પરંતુ જે એક એ જ સમયે મેન્ટલ મેનેજમેન્ટ પેશન્ટનું કરવું પડે હોમ આઇસોલેશનમાં, કે ડેઇલી પેશન્ટ સાથે વાત કરવાની, કે પેશન્ટને કહેવું પડે કે આમાં તમે દોડધામ કરીને સીટી સ્કેન કરાવી લો કે સ્ટીરોઇડ કોઈ એડ કરી જાય કે તાવ ઉતરે નહીં તો આપણે પેનિક થઈ જઈએ છીએ, કે પેરાસિટામોલ નહીં ને હવે એની બદલે ડાયક્લોફેનિક આપી દો અને કોઈ ઇન્જેક્શન આપી દો. એટલે એને કારણે ઘણી વખત એવી સિચ્યુએશન ઊભી થઈ જાય છે કે ઇરેશનલ ટ્રીટમેન્ટ વધારે થઈ ગઈ. પણ ઓવરઓલ જોતા અત્યારે એવું લાગે છે કે થોડાક કેસીસ છે એનું રિડક્શન પણ થયું છે અને લોકોમાં પણ થોડીક સમજણ, આટલા બધા દિવસે બધા ડોક્ટરો સતત ચર્ચા કરીને લોકોને સમજાવતા હતા એનાથી ક્યાંક થોડોક ઇમ્પેક્ટ તો ઊભો થયો છે. પણ આપ જે એન્ટીબાયોટિકનું કહો છો, લોકોને વાયરલ કરતા બેક્ટેરિયલ સેકન્ડરી ઇન્ફેક્શનનો એટલો બધો ડર છે કે કદાચ મારી દ્રષ્ટિએ એન્ટીબાયોટિક જેટલી વેચાણી ને એટલી જ રેમડેસિવિર વેચાણી. અને એન્ટીબાયોટિક છે એટલી ઇઝીલી અવેલેબલ છે એટલે ડે 1 થી ચાલુ થઈ જઈએ. એટલે એન્ટીબાયોટિક સ્ટીરોઇડ્સ એ બંને છે એ કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે મ્યુકોર માઇકોસિસ માટે બની ગયા. ખાલી ડાયાબિટીક પેશન્ટોમાં નહીં પણ બીજા નોન ડાયાબિટીકમાં કેટલીક જગ્યાએ નોટિસ કર્યું છે, પણ ઓફકોર્સ ડાયાબિટીકમાં સૌથી વધારે રેટ્સ હતો. એટલે ઓવરઓલ મને એવું જોતા એવું લાગે છે કે કેટલાક પ્રોટોકોલને પાડવા માટે ડોક્ટરોએ પોતે પેશન્ટને ખરેખર સમજાવવું પડે, કારણ કે આ 14 દિવસનો વનવાસ જે છે ને એ સૌથી અઘરો છે. એટલે પેશન્ટને 14 દિવસ ઘરમાં રાખવા ને એ જ સૌથી મોટી ચેલેન્જ છે ટ્રીટમેન્ટ કરતા, કારણ કે પેશન્ટ 5મે 7મે દિવસે થોડુંક સારું હોય ને તો બહાર નીકળવા માંડે અને એ બહુ મોટી મુશ્કેલી છે, કારણ કે લગભગ ફેમિલીના ફેમિલી આખે આખા એન્ટાયર ફેમિલી ઇન્વોલ્વ થઈ ગયા હોય અને બધાને એક સરખી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. એટલે આવી સિચ્યુએશનની અંદર મને એવું લાગે છે કે આ પ્રિવેન્શન કરવા માટે ઓક્સિજનની બાબતે પણ એવું જ થયું છે કે સેજ શ્વાસમાં તકલીફ થાય તો પ્રિવેન્શન માટે પણ ઓક્સિજન એમને દેવામાં આવ્યું. 98% SPO2 હોય છે જે રૂમ એરે, તોય ઓક્સિજન દે કે 100 કરી નાખીએ કે આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. એટલે એને કારણે પણ બધા એટલા બધા બાટલાઓ લઈ લીધા કે ઓક્સિજનનો પણ ખોટો દુરુપયોગ બહુ થયો. એટલે ઓવરઓલ જોતા મને એવું લાગે છે કે ડોક્ટરોએ પેશન્ટ સાથે જે પોતાના પેશન્ટ છે એની સાથે એની એક ટીમ જે છે એને મેન્ટલ મેનેજમેન્ટ કરવું પણ એટલું જ અગત્યનું છે, કારણ કે પેશન્ટ તરત જ પેનિક થઈ જાય છે 100 ડિગ્રી ટેમ્પરેચર આવે એટલે. એટલે આવી સિચ્યુએશનની અંદર કોઈ પણ પ્રકારના સ્ટીરોઇડનો રોલ નથી હોતો કે નથી રેમડેસિવિરનો રોલ, પરંતુ એને સમજાવવા છતાં પણ ઘણી વખત છે ને હોસ્પિટલમાં દાખલ થઈને આ ઇન્જેક્શન લઈ લેતા હોય છે. એટલે મને એવું લાગે છે કે આખી આપણી કોમ્યુનિટીની સાથે રહી અને આને પુશઅપ કરવાની જરૂર છે, તો કદાચ ભવિષ્યની અંદર આના જેવી સિચ્યુએશન ઊભી થાય તો આપણે પહેલેથી જ તૈયારી રાખી શકીએ. વેરી નાઇસ કમલ, બહુ સારું તમે જે કંઈ સમજાયું, ઇટ વોઝ રિયલી એક્સલન્ટ. તો હવે ડોક્ટર સુતરિયા, યુ આર એટ ધ ફોર ફ્રન્ટ, અને મને એમ છે કે જે આપણે આજે સુરતમાં જોઈએ છીએ તો ત્યાં મ્યુકોરના કેસીસ એટલા બધા નથી. ઇટ મીન્સ કે દે હેવ લિટલ બિટ મોર સાયન્ટિફિક અપ્રોચ. અને એ રીતે દિલ્હી જોઈએ તો એઇમ્સની જે ગાઈડલાઇન જે રીતે વધારે ફોલો કરવામાં આવે છે તો ત્યાં મ્યુકોરના કેસીસ છે, પણ આપણે જે રાજકોટ છે માઇટ બી ધ એપી સેન્ટર ઓફ મ્યુકોર માઇકોસિસ. અને જેમ કમલે વાત કરી કે ડૉક્ટર પરીખે કે ભાઈ આપણે બધા ઘરેથી ટ્રીટમેન્ટ લઈ લઈએ છીએ, આપણે એક વખત નક્કી કર્યું કે આજે મારે રેમડેસિવિર લેવી ગમે એ ભાવે બ્લેકમાં કોઈ પણ રીતે, એનો શું ઉપયોગ છે ક્યારે જોઈએ એ કોઈ વિચારતું જ નથી.
એટલે આવી રીતે સેલ્ફ મેડ ટ્રીટમેન્ટ અને ડોક્ટરો કરતા પેશન્ટ જ ઘણી વખત પોતાની જાતને ટ્રીટ કરે છે. જેવા પોઝિટિવ આવે એટલે સીધા ફાઇવ સ્ટાર હોટેલમાં દાખલ થઈ જાય છે અને ત્યાં એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે. અને આ ટ્રીટમેન્ટ કન્સિસ્ટ ઓફ લાઈક લોટ્સ ઓફ થિંગ વિચ ઇઝ નોટ નેસેસરી. તો ડોક્ટર સુતરિયા, પ્લીઝ ગીવ યોર વ્યૂ એન્ડ સી કે હાઉ યુ આર હેન્ડલિંગ ઇન યોર ફ્રન્ટ એઝ અ ઇન્ટેન્સિવ યુનિટ ઇન સુરત એરિયા. એક મિનિટ, કમલે સરસ વાત કરી અને એ જ મને લાગે સ્લોગન મહેશનું છે, એના ફોનમાં હોય છે, આપકા ડર સબસે બડા વાયરસ હૈ ઓર આપકી હિંમત સબસે બડી વેક્સિન હૈ. તો મહેશ સુતરિયા પ્લીઝ, અને ગુજરાતીમાં બોલજે કારણ કે મોટાભાગના અને ગુજરાતીમાં વધારે ઇન્ટરેસ્ટ. અનમ્યુટ કરજે મહેશ, અનમ્યુટ. યસ, હા આવે છે અવાજ હવે? હા, હવે જો કમલ સરે જે વાત કરી ને એકદમ એબ્સોલ્યુટલી રાઈટ છે કે આપણે અહીંયા ઘરે ઘરે પ્રોટોકોલ છે. ડોક્ટર ટુ ડોક્ટર ભી પ્રોટોકોલ અલગ અલગ છે. બે વસ્તુની જ ખાલી વાત કરું, એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ, એટલે મ્યુકોરમાઇકોસિસ ઉપર. તો આ બહુ આ વખતે અનુભવ કર્યું છે કે ગયા વખતની જે કોવિડની સિઝન હતી કે જેની અંદર અમારો ગયો પીક હતો, પહેલો પીક, ત્યારે કોઈ પણ પ્રોટોકોલ જ નતા. એટલે બધાએ જે પેશન્ટ જે સારા હતા એ અથવા તો ખરાબ બગડેલા ક્રિટિકલ પેશન્ટ હતા એની ટ્રીટમેન્ટ ક્રિટિકલ કેર ફિઝિશિયનોએ કરી અને જનરલ પ્રેક્ટિશનરોએ કરી, પણ એ બધી ટોટલી વાયરલ બેઝ પર પ્રેક્ટિસ કરી. એવું કે ભાઈ કોઈ વાર વાયરલ ફ્લૂ છે તો આપણે સિમ્ટોમેટિક મેડિસિનો આપીએ, જેમ કે કફ કોલ્ડ છે એની મેડિસિન આપીએ, પેરાસિટામોલ આપીએ. પણ એક સિઝન નીકળી ગઈ પછી ઘણા લોકોને થોડુંક પાર્શિયલ નોલેજ આવ્યું, એટલે કે ભાઈ આમાં સ્ટીરોઇડ બી અપાય, આની અંદર રેમડેસિવિર બી અપાય, આની અંદર એન્ટીકોયુલેશન બી અપાય. પછી આ વખતે જયારે કોવિડ પીક આવ્યો ત્યારે બહુ એવી કેટેગરીઓ જોવા મળી, બે જ કેટેગરી જોવા મળી, એકદમ સ્ટેબલ પેશન્ટ હોય ને એકદમ ક્રિટિકલ પેશન્ટ હોય. હવે એની પાછળનું મારું એનાલિસિસ એવું છે અને અમારા ડોક્ટરની ટીમનું ઘણી વાર ડિસ્કશન ચાલતું એ પ્રમાણે કે સ્ટીરોઇડ બહુ અર્લી ફેઝમાં શરૂ થઈ જાય, સિમ્ટોમેટિક ફેઝમાં શરૂ થઈ જાય અને ઓપીડી બેઝ પર એવી રીતે શરૂ થઈ જાય કે પેશન્ટ, જેમ સરે કીધું કમલ સરે, કે ભાઈ પેશન્ટ જ સામેથી સીઆરપી લઈને આપણી પાસે આવી જાય અને ઇવન જનરલ પ્રેક્ટિશનરો પાસે બી સીઆરપી લઈને જાય કે મારું સીઆરપી વધી ગયું, 12 થઈ ગયું, 14 થઈ ગયું, 15 થઈ ગયું. અને જનરલ પ્રેક્ટિશનર તરફથી કે કોઈ કન્સલ્ટન્ટ તરફથી બી અને ઓપીડી બેઝના પ્રિસ્ક્રિપ્શન પર બી મિથાઇલ પ્રેડનિસોલોન એ બધા પ્રિસ્ક્રિપ્શનો અપાઈ જતા હોય છે. એટલે બેઝિકલી કેવું છે કે ફર્સ્ટ પીકની અંદર જે લોકોને જે ઇમ્પ્રેશન હતી ને કે કોવિડ ઇઝ અ વાયરલ અને વાયરલ સિમ્ટોમેટિક ટ્રીટ કરતા હતા, સેકન્ડ પીકમાં બધા જ જે જાણી જોયેલી દવાઓ છે ને એ પહેલેથી જ પ્રિસ્ક્રાઇબ કરવા માંડ્યા. એટલે બહુ બધા પેશન્ટ અમારી પાસે એવી રીતે આવ્યા કે સ્ટેબલ પેશન્ટો બહુ આવ્યા જ નથી, ઓક્સિજન થેરાપી વાળા પેશન્ટો બહુ મેક્સિમમ આવ્યા. એટલે પેશન્ટો સિમ્ટોમેટિક ફેઝની અંદર સ્ટીરોઇડ લઈ લે, એન્ટીબાયોટિક્સ લઈ લે અને પછી ડાયરેક્ટ સ્ટ્રોમની જોડે, હાઇપોક્સિયાની જોડે પ્રેઝન્ટ થતા હોય છે અને પછી બહુ પ્રોબ્લેમ થતો હોય છે. એટલે લાસ્ટ સિઝનમાં એવું હતું કે 30-40% પેશન્ટ એવા હતા સ્ટેબલ પેશન્ટો કે જે આપણને આપણે ટ્રીટ કરી શકાય એવા હતા. આ વખતની સિઝનમાં એવું થયું કે મેક્સિમમ પેશન્ટ 80-90% પેશન્ટ ઓક્સિજન થેરાપી પર આવે અને બધાની હિસ્ટ્રીમાં એવું આવે કે એને ઇનિશિયલ ફેઝમાં ટેબ્લેટ મિથાઇલ પ્રેડનિસોલોન કે ટેબ્લેટ ડેક્ઝોના કે ઇન્જેક્ટેબલ ડેક્ઝોના ઓપીડી બેઝ પર લઈ લીધેલા હોય અને બહુ ક્રિટિકલ થઈને પછી એ પ્રેઝન્ટ થતા હોય. એટલે આ સ્ટીરોઇડનો બહુ મિસયુઝ થયો છે, એનું મેઇન કારણ આ જે મ્યુકોરમાઇકોસિસનું કદાચ આ એક વસ્તુ હોઈ શકે. બીજી જેમ સરે કીધું એ વાત કે રેમડેસિવિર લોકોએ બહુ ઇરેશનલી યુઝ કર્યા અને એના સિવાયની બીજી બે મેડિસિનો એક માર્કેટમાં જે આવી છે કે આગળ સાહેબે ડિસ્ક્રાઇબ નહીં કરી, પણ બેરિસિટિનેબ અને ટોફાસિટિનેબ અત્યારે તમે ગમે ત્યાં જાઓ એટલે એ પ્રિસ્ક્રિપ્શનમાં આવી જ ગયું હોય. એટલે ઓપીડી બેઝ પર તો નથી આવતું, પણ જ્યારે પેશન્ટ એડમિટ થાય રેમડેસિવિર પ્રિસ્ક્રાઇબ થઈ ગયું હોય, પ્લાઝમા થેરાપી પ્રિસ્ક્રાઇબ થઈ ગયું હોય અને સ્ટીરોઇડ ક્લેક્ઝિન પ્રિસ્ક્રાઇબ થઈ ગયા હોય, પછી 2-3-4 દિવસમાં જો ઓક્સિજન રિકવરી ના મળે તો લોકો બેરિસિટિનેબ અને ટોફાસિટિનેબ બી એડ કરી દે. એવું એટલે ટોટલી એમ કહીએ તો આમ જોઈએ ને તો પાર્શિયલ અવેરનેસના લીધે ટોટલી સિસ્ટમ એટલી હેવોક છે અને એના લીધે થઈને પબ્લિક એટલી હેવોકમાં છે કે એ લોકો દવાઓ જ ગોત્યા કરે છે. બેરિસિટિનેબ ગોતતા હોય, ઓલ્યુમેન્ટ ગોતતા હોય, ટોફાસિટિનેબ ગોતતા હોય, પણ કોઈને ખબર જ નથી કે કઈ વસ્તુ ક્યારે આપણે યુઝ કરવી જોઈએ. એવું એટલે મારે ખાલી જસ્ટ એ જ કહેવાનું છે કે દર્શન સરને બી એ કહેવાનું છે કે કમલ સરને બી એવું કહેવાનું છે કે આપણે ફ્રીક્વન્ટલી આવા અમુક વેબિનાર્સ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરીએ, જેમ આપણે કેલિફોર્નિયાના પલ્મોનોલોજિસ્ટ સાહેબ છે અને જે કીધું કે એકદમ થરો પોઈન્ટ કે પોઈન્ટ ટુ પોઈન્ટ કે આ ફેઝ પર છે તો આ જ મેડિસિન યુઝ કરવાની, આટલું જ વસ્તુ કરવાની, એનાથી વિશેષ નહીં કરવાની, જેથી કરીને
ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. તો એવું અવેરનેસ લાવવી બહુ જરૂરી છે. ઇન્ડિયામાં જે હેવોક છે એ પાર્શિયલ નોલેજના લીધે હેવોક છે. એકચ્યુઅલમાં એટલું હેવોક થાય જ નહીં કોઈ દિવસ. પણ જે અર્લી યુઝ ઓફ સ્ટીરોઇડ, અર્લી યુઝ કેમ પ્રોફાઇલેક્ટિક યુઝ ઓફ ધ એન્ટીબાયોટિક, જેના લીધે કઈ ચાન્સીસ ઓફ એન્ટી ફંગલ વધી ગયા, એટલે આ બધી વસ્તુઓ પર બહુ ફોકસ કરી, એક પબ્લિક અવેરનેસ કરી, અને ઇરેશનલ યુઝ રેમડેસિવિર સ્ટીરોઇડનો આપણે અટકાવવો જોઈએ. વધારે નહીં બોલું, પણ હવે ક્વેશ્ચન આન્સરમાં કોઈ પણ ક્વેશ્ચન હશે એ પ્રમાણે આપણે વાત કરશું. પણ એકચ્યુઅલી કેવું છે કે ફર્સ્ટ પીક કરતા સેકન્ડ પીકમાં જો વાત કરું તો આપણને પાર્શિયલ નોલેજ આ વખતે બહુ હેરાન કર્યા છે. અને પાર્શિયલ નોલેજના લીધે લોકોએ બહુ બધી વસ્તુઓ ઇરેશનલી યુઝ કરી છે, અને એના લીધે ક્રિટિકલ પેશન્ટો બહુ થયા છે કે જે એકચ્યુઅલી સ્ટ્રોમમાં નહીં જવા જોતા હતા, એને ઇનિશિયલ સ્ટીરોઇડ મળી ગયા, પછી સ્ટ્રોમમાં ગયા પછી એને સ્ટીરોઇડે કોઈ રિસ્પોન્ડ ના કર્યા, અને એના પછી એને મલ્ટિપલ થેરાપીઓ આપવામાં આવી, રેમડેસિવિર આપવામાં આવ્યા, કેમ એ લોકોને ટોસિલિઝુમેબ, પછી એનાથી ઇટોલિઝુમેબ આવ્યું, પછી હવે તો બિવાસિલિઝુમેબ બી લોકો યુઝ કરવા માંડ્યા. ઓક્સિજન રિડક્શન નો થાય તો ટોફાસિટિનેબ કે બેરિસિટિનેબ યુઝ કરવા માંડ્યા. આ બધી વસ્તુઓએ એક હેવોક ઉભો કર્યો છે. એટલે આમ એકચ્યુઅલમાં જોઈએ તો આ સેલ્ફ ક્રિએટેડ હેવોક વધારે મને તો લાગે છે પર્સનલી, કે જે બીકોઝ ઓફ પાર્શિયલ નોલેજ અને સેકન્ડ થિંગ ઇઝ એન્ઝાયટી. સો કદાચ એવું બને કે આના ઉપરથી કદાચ આપણે શીખીને અવેરનેસ લઈને નેક્સ્ટ કોઈ પણ એવું કંઈક આવે તો આપણે વાયરલને વાયરલ તરીકે જ ટ્રીટ કરીએ. વાયરલને બેક્ટેરિયલ તરીકે ટ્રીટ કરવા કરતાં બેટર છે કે ઇટ્સ ટ્રીટ લાઈક અ વાયરલ. અરે ઇટ્સ ટ્રીટ લાઈક અ ઓક્સિજન લેવલ 92% કે 94% થી ઓછું થાય ને તો જ તમારે યુનો સ્ટેરોઇડ અને સ્ટેરોઇડ નો યુઝ છે, રોલ છે. અને આપણે સ્ટ્રેસ કરીએ એવું કે તમે જો સ્ટેરોઇડ્સ અર્લી તમે ચાલુ કરો તો તમને આટલા કોન્સિક્વન્સીસ થઈ શકે, અને તમને યુ નો વધારે હાર્મ થાય બેનિફિટ કરતા. કદાચ પબ્લિકને એ ખબર નહીં હોય, એમને એવું હશે કે યુ નો અર્લી અર ધ બેટર ઓર સૂનર ધ બેટર, અને એમને એ આપણે સ્ટ્રેસ કરી શકીએ ને કે યુ નો દેર આર લોટ ઓફ સાઇડ ઇફેક્ટ ઓર હાર્મફુલ યુનો કોન્સિક્વન્સીસ તમે જો સ્ટેરોઇડ ઇનઅપ્રોપ્રિયટલી યુઝ કરો અથવા એન્ટીબાયોટિક્સ ઇનઅપ્રોપ્રિયટલી યુઝ કરો તો એ લોકો કદાચ યુનો જનરલ પબ્લિક મે યુનો થિંક અબાઉટ ઇટ. એટલે અમે ઇનિશિયેટિવ આ શરૂ કર્યું છે બીકોઝ ઓફ આ મ્યુકોરમાઇકોસિસના અવેરનેસમાં અમે આ જ વસ્તુને ફોકસ કરી છે કે સ્ટીરોઇડ વિધાઉટ શું કહેવાય કે ડોક્યુમેન્ટેડ એવિડન્સ વગર શરૂ નહીં કરવાનું. આવા અમે વિડીયોઝ પ્લસ વેબિનાર અમે શરૂ કર્યા છે રિસેન્ટલી, પણ એટલે હજી બી થોડો ટાઈમ લાગશે કે લોકોને અવેર થવા માટે, કારણ કે લોકો સીઆરપી બેઝ પર ટ્રીટમેન્ટ આપે છે, લોકો ઓક્સિજન બેઝ પર કે ક્લિનિકલ બેઝ પર નથી આપતા. સીઆરપી રાઈઝ ધેટ મીન્સ કે સ્ટીરોઇડ આપો, એટલે એવી મેન્ટાલિટી થોડી હેલ્થ કેર વર્કરમાં બી થઈ ગઈ છે અને થોડું પબ્લિકમાં બી થઈ ગઈ છે. અને આ મીડિયા એટલું સ્ટ્રોંગ થયું છે ને એટલે લોકો અવેર બી એટલા થાય છે, એટલે પાર્શિયલ નોલેજ પકડે છે એવું કે આપણી પાસે આવીને એમ જ કે મારું સીઆરપી 50 થઈ ગયું કે હવે મને સ્ટીરોઇડ આપો, ટ્રીટ હિમ હોમ, ટેક ધ પેરાસિટામોલ લાઈક મેડિસિન and just monitor oxygen concentrator. He gone through hell, lots of issue aiva, saru evu hard padu, but at the end of the 7 days he was fine. He never required hospital, he never required any blood test, never required any x-ray, and he was cured. Maro bijo nephew India ma same thing, he was little bit overweight and maybe like a pre-diabetic phase. He was treated there, and within a 10 days he got mucormycosis, his apoptosis, had a hell of a time, treated on amphotericin B, and we couldn't survive him. So basically my feeling, just looking these two cases, that over-treatment kills the people and the appropriate treatment saves the people. Just this is my own family experience. Like, 100% agree, sir.
ત્યારે મને એમ લાગ્યું કે ધેર ઇઝ અ વી રિયલી નીડ સમ કોમ્યુનિટી એજ્યુકેશન એન્ડ ધેટ્સ વોટ હેઝ પ્રોમોટેડ ધીસ હોલ વેબિનાર કે ભાઈ આપણે લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટ ધી લાઈક અ પ્રાઇમરી ડોક્ટર લેવલ કે કારણ કે દે આર ધ ફર્સ્ટ પર્સન ઇન્ટેન્સિવિસ્ટ કમ્સ એટ ધ એન્ડ તો આજે જે આપણા ડોક્ટરો છે એમાં અમે જેટલા જેટલા પ્રાઇમરી કેરમાં ઇન્વોલ્વ છીએ એને વધારે ઇન્વાઇટ કરી અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પણ એટલે જ નહીં આપણે બધા વાતો કરી એક્સપર્ટ એ પહેલા લેટ્સ સી કે કોઈને સુહાગ ભાલોડિયા યુ ડુઈંગ ગ્રેટ જોબ ઇન માનાવદર પ્લીઝ ઓપન યોર સેલ્ફ એન્ડ ટ્રાય ટુ સી યોર વ્યૂ કે તમે પ્રાઇમરી લેવલમાં તમારા શું શું કન્સર્ન છે અને આપણે શું કરી શકીએ તો હિયર કમ્સ ડોક્ટર ભાલોડિયા હજી યુ આર સર નમસ્તે હું ડોક્ટર સુહાગ બરોડી અત્યારે માણાવદરમાં MBBS છું અને મેડિકલ ઓફિસર તરીકે છું ગવર્મેન્ટમાં હવે મેં આજે એક મારી રીતે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે ફિલ્ડ લેવલથી માંડીને ટર્સરી લેવલ સુધી ઇન્ડિયામાં મતલબ સૌરાષ્ટ્ર લેવલમાં બે ભાગ પડ્યા છે હું મારી ટ્રાય કરું છું મારી સ્ક્રીન શેર કરવાની જો હોસ્ટ મને અલાઉ કરે ને તો આઈ વુડ રિક્વેસ્ટ હોસ્ટ ટુ અલાઉ મી ટુ શેર માય સ્ક્રીન પ્લીઝ હા કરી શકો છો ઓકે 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 એક સેકન્ડ હા ઓકે ચલો મેં એક નોટ્સ તૈયાર કરી છે એ હું બધા સાથે શેર કરીશ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ હોમ આઇસોલેશનથી તો ટૂંકમાં અત્યારે શું ચાલી રહ્યું છે ને એનું બ્રીફ જ મેં તૈયાર કર્યું છે સંભળાય છે બધાને ઓડિબલ છો સંભળાય છે વેરી નાઇસ ઓકે અને આ સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણે હોમ આઇસોલેશન આપણે સ્ટાર્ટિંગ કરીએ તો ગવર્મેન્ટ સેટઅપની અંદર જેવો પેશન્ટ ડિટેક્ટ થાય પોઝિટિવ કન્ફર્મ એટલે ગવર્મેન્ટમાં એઝિથ્રોમાઇસિન ટેબ્લેટ ડોક્ઝીસાઇક્લિન આઇવરમેક્ટિન પેરાસિટામોલ CPM ફેમોટિડિન વિટામિન સી ઝીંક સપ્લિમેન્ટ અને મલ્ટીવિટામિન ટેબ્લેટ 10 ડેઝ માટે આ એક જાતનું પ્રીફોર્મ પ્રોફોર્મા જે બધા લોકો આપી દે છે હવે પ્રાઇવેટ સેટઅપમાં કોઈ ડોક્ટર MD ડોક્ટર પાસે બતાવવા જાય તો મોસ્ટ ઓફ બધા બ્લડ ક્રાઇટેરિયા નોર્મલ હોય CRP D-dimer એમ છતાં પ્રાઇવેટનો ક્રેઝ એવો છે આપણો કે લોકો ફાવી પહેરાવીર જે ફેબીફ્લુ બ્રાન્ડ નેમથી વેચાય છે એનો 1800 મિલીગ્રામ લોડિંગ ડોઝ અને બાકી 6 ડેઝ સુધી મેન્ટેનન્સ ડોઝ 800 હવે મને પર્સનલી અનુભવ છે કે આનો કોઈ બહુ માઇલ્ડ જે સિમ્ટમ હોય તેમાં જ હોય છે કોઈ જરા વધારે સિમ્ટમ જતા રહે તો એનો કોઈ રોલ નથી ફેબીફ્લુનો મારા ફાધરને મેં ફર્સ્ટ ડેથી જ ચાલુ કરી હતી લાસ્ટ યર અમે ચારે લોકોએ ફેબીફ્લુ ખાધી હતી એમ છતાં ફાધરને પાછળથી ન્યુમોલિયા ડેવલપ થયો હતો 6 ડેઝ સુધી ઓટું આપવું પડ્યું હતું આ બધી વસ્તુ થઈ હતી એટલે ફેબીફ્લુનો જે પ્રમાણે લોકો આમ વિગરસલી દોડે છે કે લઈ જ લો ફેબીફ્લુ મોંઘી છે 1600 રૂપિયાની ઇન્ડિયામાં MRP વાળું એક બોક્સ આવે એટલે એક પેશન્ટને તમારે 2500 રૂપિયા જેવું થાય એક પેશન્ટ ફેબીફ્લુ એટલે એ આ એક છે પછી પ્રાઇવેટ સેટઅપમાં શું કરે ટેબ્લેટ ઓસેલ્ટામિવિર છે જે આપણે જનરલી સાયન્સ ફ્લુમાં આપતા હોઈએ છીએ અમે લોકો જયારે ફિલ્ડમાં આપતા એ લોકો એ ચાલુ કરી દે છે પછી હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો જે ક્રેઝ હતો ફર્સ્ટ વેવમાં એટલો બધો ક્રેઝ હતો ને કે ડોનાલ્ડ ટ્રમ્પે મોદીનું નાકે દબાયું હતું કે ભાઈ નહીં અમને તમે હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપો એ અત્યારે બીજા વેવમાં સાવ ભૂલાઈ ગઈ છે કોઈ આપતા નથી અને એકદમ એક્સેસમાં પડી છે બધી જગ્યાએ પછી જે ફિઝિશિયન છે ને એક ટેબ્લેટ ડેબીગેટ્રન કરીને આપે છે 150 મિલીગ્રામ એ લોકો શું કરે છે કે D-dimer વધારે હોય અને જો હોમ આઇસોલેશનમાં પેશન્ટ હોય તો એનોક્ઝાપારિનના વિકલ્પમાં આપે છે ડેબીગેટ્રન એ થોડી કોસ્ટલી છે અને બાકી એ 2-3 દવા હું લખી નથી એડ કરી દઉં કે એસ્પિરિન ચાલુ કરી દે છે એસ્પિરિન 75 મિલીગ્રામ ઓડી ડોઝમાં પ્રાઇવેટ પ્રેક્ટિસની વાત કરું છું અને બાકી બસ જો પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આટલી ટેબ્લેટ્સ સેટઅપમાં ચાલુ કરી દે છે હવે હું જરીક પ્રેઝન્ટેશન ચેન્જ કરવા માંગુ છું હોસ્પિટલાઇઝેશનનું બધાને દેખાય છે હોસ્પિટલાઇઝેશનનું પ્લીઝ રિપ્લાય કરજો યસ વી કેન સી ઇટ યે થોડું કે અત્યારે એક્સપાન્ડ થઈ તો જરા પોઝિટિવ પણ છે જી તો હું બોલી જાઉં છું કઈ વાંધો નહીં આ હોસ્પિટલાઇઝેશનમાં ગવર્મેન્ટ સેટઅપમાં કેવું થાય છે કે એક વસ્તુ વચ્ચે અલગ મુદ્દો હું લઈ લઉં છું કે ભાઈ શા માટે ભારતમાં આટલી બધી ટ્રીટમેન્ટ અપાય છે એમ આપણે બધું ચર્ચા કરી જે પ્રમાણે કે USA એકદમ એન્ટીબાયોટિકનો પ્રોપર યુઝ થાય છે અને અહીંયા વધારે થાય છે ને એના રીઝન મેં આજે ગોતી કાઢ્યા છે એ હું જસ્ટ આપને સમરાઇઝ કરી આપું છું એન્ટીજન કીટ છે એની શોર્ટેજ છે આપણી પાસે હવે એન્ટીજન કીટની પોતાની લિમિટેશન એવી છે કે ફર્સ્ટ ડે પેશન્ટને સિમ્પટમ હોય ફર્સ્ટ ડે નેગેટિવ આવે પછી તમે સેકન્ડ ડે થર્ડ ડે રિપીટ કરો ને તો થર્ડ ડે પોઝિટિવ આવે હવે કેવું છે કે એક પેશન્ટ દીઠ તમે 3-5 જેવી કીટ બગાડો ને ત્યારે તમે એ પણ કેવું છે ઇનિશિયલ સ્ટેજમાં જો લેટર સ્ટેજમાં તો આવતી જ નથી પોઝિટિવ તો કેવું છે કે એક પેશન્ટ પાછળ તમે 3-4 કીટ જેવું હોય આપણી પાસે તો એ પ્રોપર ટાઈમે ડાયગ્નોઝ થઈ જાય બીજી વાત છે RT-PCR ની ગવર્મેન્ટમાં જે RT-PCR માં ટેસ્ટિંગ જે સેકન્ડ વેવ આવ્યો ને એમાં એની સેન્સિટિવિટી એટલી લો છે ને
કે એકદમ ફાલ્સ નેગેટિવ રિઝલ્ટ આવે ઓલમોસ્ટ ઓલમોસ્ટ મને ખબર મેં કન્ફર્મ પોઝિટિવ કદાચ 30 પેશન્ટના મોકલ્યા હોય તો હાર્ડલી એમાંથી 3 પોઝિટિવ આવે છે રિઝલ્ટમાં આ જે વસ્તુ છે એ એક્ચ્યુઅલી આ બ્રિટનનો સ્ટ્રેન છે આરટીપીસીઆરની જે કીટ આવે છે એ પકડી નથી શકતો એટલે એકદમ તમને ફાલ્સ નેગેટિવ રિઝલ્ટ જોવા મળ્યા અહીંયા ફિલ્ડ લેવલે પછી હવે મેઇન પ્રોબ્લેમ એ ચાલુ થયો કે ફિલ્ડ લેવલે જ્યાં સુધી તમે પોઝિટિવનો ટેગ ના લાગે પર્સનને ત્યાં સુધી એ પર્સન પોતાની રૂટીન એક્ટિવિટી ચાલુ રાખવાનો જ છે એટલે આપણે ભલે દરેક ઇકોનોમિકલ ક્લાસમાં ચાહે લોઅર હોય મિડલ હોય કે અપર હોય જ્યાં સુધી વ્યક્તિને ઇન્ડિયનમાં પોઝિટિવનો ટેગ ના લાગે ને પોઝિટિવનો રિઝલ્ટ રિપોર્ટ ના મળે ત્યાં સુધી શું છે કે એને એને શું થયું આઈધર એ સિમ્પટોમેટિક હોય અધરવાઇઝ માઇલ્ડ સિમ્પટમ હોય કે ભાઈ એને એક દિવસ ફીવર આવીને જતો રહ્યો હવે એ ખબર આપને તો ખબર જ હોય કે કન્ફર્મ પોઝિટિવ છે એમ છતાં એની રૂટીન જે એક્ટિવિટી ના મૂકે અને જે ઇન્ડિયામાં નોટ ફોલોઈંગ દે આર નોટ ફોલોઈંગ સ્ટ્રિક્ટ આઇસોલેશન એટ ઓલ આપને ખબર જ છે કે ભાઈ આ વ્યક્તિ કન્ફર્મ પોઝિટિવ ઘણી વાર શું એન્ટીજન કીટમાં નેગેટિવ આવ્યું હોય આરટીપીસીઆરમાં નેગેટિવ આવ્યું હોય પણ જ્યાં સુધી એને ટેગ ન લાગે કે આ ભાઈ પોઝિટિવ પોતે રિપોર્ટ ના આવે ત્યાં સુધી તો એ પોતે સ્ટ્રિક્ટ આઇસોલેશન ફોલો કરતા જ નથી ગમે એ હોય લોઅર ક્લાસ હોય મિડલ ક્લાસ એકદમ એજ્યુકેટેડ હોય સમજે ને એવો વર્ગ જે છે ને 10% જ છે કે જેને આપણે એકવાર કહી દઈએ કે ભાઈ તારે પ્રિઝ્યુમટિવ પોઝિટિવ સમજવાનું છે તારે બીજું કાંઈ જ કરવાનું નથી જે પ્રમાણે આપણે જે ધીંગાણી સરે આગળ બધા ક્રાઇટેરિયા આપ્યા ને કે તમારે ભાઈ કઈ કરવાનું નથી હોમ આઇસોલેશનમાં 10 દિવસ તમે આરામ કરો ખાલી જમવાનો ફ્લુઇડ લ્યો અને આરામ કરો જમવાનો ફ્લુઇડ લ્યો અને આરામ કરો આટલું કરો છે ને તો અમુક 100% પેશન્ટ બચી જ જાય છે હવે આ જે નથી કરતા ને એની વાત કરું નથી કરતા તો શું થાય છે ડાયરેક્ટ હોસ્પિટલમાં આવે છે હોસ્પિટલાઇઝેશન કેવા કેવા પેશન્ટ આવે આપણી ઇન્ડિયામાં ગવર્મેન્ટ સેટઅપમાં એકદમ બધા એવા પેશન્ટ આવે જેનો SpO2 60 થઈને આવે એટલે આપણે કેવું છે સ્ક્રીનિંગ ની જે વાત કરીને અત્યારે ઘરે ઘરે SpO2 મશીન તો થઈ ગયા છે પણ એમ છતાંય અવેરનેસ નથી ને ખાલી સૌથી વધુ મહત્વ SpO2 મોનિટરિંગ ને આપવાની વાત છે કે જ્યાં સુધી ઓક્સિજન નોર્મલ છે ત્યાં સુધી તમારે કાંઈ નથી એન્ટીબાયોટિક ની જરૂર સામાન્ય વિટામિન સી ને ઝીંક લઈને તમે સાજા થઈ જાઓ છો પણ એમ છતાંય લોકો શું થાય જે જે ગવર્મેન્ટ સેટઅપમાં આવે ને એક સાથે 56 વાળા આવે અમુક એજ્યુકેટેડ લોકો પણ થાય છે હોસ્પિટલ એડમિનિશન વખતે શું થાય કે 86 SpO2 70 SpO2 આ સાથે દાખલ થાય એટલે શું થાય ગવર્મેન્ટ ઇન્જેક્શન મલ્ટીવિટામિન છે એ પાઇન્ટમાં નાખી દે સવારે RL પાઇન્ટ હોય સાંજે DNS હોય એ પીઓ બાટલો કરીને BD માં ચાલુ કરી દે પછી ઇન્જેક્શન પેન્ટોપ્રાઝોલ BD માં ચાલુ કરી દે અને ગવર્મેન્ટ સેટઅપમાં ખાલી એની પાસે જો સપ્લાય હોય તો એનોક્ઝાપરિન 0.6 cc કરે બાકી અધરવાઇઝ ઓન પેપર બતાવી દે આ એક શોર્ટ એની વસ્તુ જો બાકી ડીડ હવે કેવું છે પ્રાઇવેટ સેટઅપ ની વાત કરું તો પ્રાઇવેટ સેટઅપમાં કેવું કરે લોકો આ તો મારા છે ને અનુભવો છે મારા ફાધર વખતેના જે છે આપણે બિલો જોઈ અને પાછળથી જે રિવર્સ એનાલિસિસ કરી એની વાત છે કે આપણે કોઈ પણ પેશન્ટ મળ્યું એનું ડાયરેક્ટ બિલ તમે જોયો ફાઇલ જુઓ એટલે આ બધી વસ્તુ જોવા મળે તમને એટલે મારો એ રીતનો અનુભવ છે પ્રાઇવેટમાં ભલે મને પોતાનો પર્સનલ અનુભવ નથી પણ આ શું બધા પેશન્ટની ફાઇલો જોઈ જોઈને આ બધું તારણ કાઢેલું છે તમે પ્રાઇવેટની કોઈ પણ ફાઇલ જુઓ કે જે ઓછા ઓક્સિજન સાથે એડમિટ થયો હોય ને તો એનું પછી WBC CBC કન્સિડર કરો કે ના કરો પ્રોફાઇલેટિકમાં ઇન્જેક્શન મિરોપિનિમ TDS ચાલુ કરી દે ઇન્જેક્શન સેફટ્રાઇઝન સાથે સાઇબેક્ટમ હોય BD માં ચાલુ કરી દે અથવા તો પીપેરાસિલિન ને ડેઝોબેક્ટમ આ બધું BD માં ચાલુ કરી દે આ ત્રણ વસ્તુ જે હાયર છે એ કોઈ પણ ત્રણ માંથી એક ચાલુ કરી દે BD માં પછી ભલે એનું રોજ CBC માં WBC કાઉન્ટ નોર્મલ જ આવતું હોય 6-10 હજાર ની વચ્ચે Very good. Dr. Balodia, that was quite a bit informative. And this is really how much we are over-treating our patient. So I think I have Manu Dadhania, who is the immunologist here, but he really quite a bit involved in the care. So Manu, can you just make a comment at this point? Hi, everyone. I think my comment might not be as timely or whatever, because I just joined and I'm not sure that what I missed or so. I'm in the middle of my office hours. But anyway, about the overutilize of antibiotics, higher antibiotics, and unnecessarily antibiotic, early use of steroid. And I just talked to our nephew, you were able to treat him home without any, and he was recovered. And as I say, we lost one nephew in India because he was overtreated and got the mucormycosis and similar circumstances, similar age, and a similar scenario. So. Yeah, absolutely. You know, as Suhag was just presenting about the medications which are being used, majority of those medications are not being used here anyway.
And you know, essentially, but it's difficult, you know. I think one thing is, especially in a diabetic or any sort of patients who are on immunocompromised, those are the patients that all of the ones need to be a little bit cautious about use of antibiotics and the steroids both. So steroids, basically, you know, if you need to, if somebody starts to go down onto their clinical situations or so, after like 5 days of being diagnosed or being hospitalized, and then if they are getting worse, then we need to consider steroids. Early use of steroids is not really helpful with anything. So those are, I think, if I have to go with any 2 points, don't overtreat it. Immunocompromised, especially diabetics, India ma to khub j diabetics che. In all of the ones, don't rush to even in antibiotics has no role. Antiviral has no role. But again, we know that, you know, patients ne tame jo kai na apo te hame wada pase jase ne e tese ga to gadhedo se same wada apto nathi kai em kem. We do know that those kind of situations do arise, but you know, with I think proper explaining to the patients and their families, really, it you might, by not doing something, you are really doing a good job rather than just pushing all these medications. And other thing is that, yes, I think the blood thinner should be used in any of those patients. So, you know, I'm sure that they're all following D-dimers and other inflammatory markers. By following that, you know, that is something that we do know that that's really not hurting them by doing it at least or so. So that's my 2 cents into this also. તો હવે આપણે જઈએ સોશિયલ વર્કર્સ કે જે લોકો દરરોજ આ સાથે ડીલ કરતા હોય એના માટે દર્દીઓ માટે પૈસા ભેગા કરી દેતા હોય શું કરવું. કૌશિક રાબડિયા, કૌશિકભાઈ, લાઈક ટુ સી કે તમે અત્યારે જે સાંભળ્યા એમાં તમે એઝ અ સોશિયલ વર્કર્સ કે તમારું શું, તમારી જે કંઈ ઓપિનિયન હોય કે આમાં આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ, આપણે સમાજને કઈ રીતે શીખવાડી શકીએ, અને વોટ રોલ વી ઓલ કેન પ્લે. Are you still there, Kaushik Rabadia? I saw you. Unmute karo, Kaushik. Hello. Yeah, Kaushik. Hello. ખૂબ સારી ડિસ્કસ રહી અને લગભગ બધાને જે ચર્ચા થઈ એમાં પ્રેક્ટિસમાં અમારું પણ ઓવરઓલ વ્યૂ એવું જ છે કે અહીંયા જે ટ્રીટમેન્ટ થાય છે એમાં લાઈક ફ્રૂટ સલાડ જેમ આપતા હોય ને એ રીતે મિક્સઅપ કરીને બધી ટ્રીટમેન્ટ આપી દે છે. મારો સબ્જેક્ટ નથી પણ આમ ઓલ ઓવર એવું થતું જાય છે કે બધા દર્દી પોતે જ આમાં ડૉક્ટર બની ગયા હોય એ રીતે ટ્રીટમેન્ટ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક મોટો અત્યારે જે રિસ્ક ફેક્ટર્સ છે એ કદાચ આખા કોરોનાના અત્યારે જે બધા સિનારીઓ છે એમાં કદાચ સૌથી વધારે અઘરો છે. અને બધાની વાત પણ સાચી છે, ઘરે ઘરે ઓક્સિજન સિલિન્ડર અને એને હિસાબે જે પ્રશ્નો થયા છે. અત્યારે આપણે સિત્સરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું ત્યારે અમે ખાસ બધા એક્સપર્ટ સાથે ચર્ચા કરીને એ જ ધ્યાન રાખ્યું હતું કે બિનજરૂરી એન્ટીબાયોટિક સ્ટીરોઇડ એ પ્રેક્ટિસમાં આપણે બિલકુલ જવું નથી. અને ફૂલફિલ પણ અમે જેટલા રિલીઝ કર્યા, હજુ આપણે થોડું મોડું શરૂ થયું હતું, પણ લગભગ 8-10 ક્યોર થઈ અને સાજા થઈને દર્દી ગયા છે એને અત્યારે જેમ વાત હતી એમ બિલકુલ સરળ સાદી દવાઓથી જ બધા ક્યોર થઈને ગયા છે. એટલે આ બાબતે હજુ વધારે સેમિનાર્સ થાય અને ઓલ ઓવર ડોક્ટર્સને ટ્રીટ કરવામાં આવે, કારણ કે BAMS MBBS બધા ડોક્ટર્સ સાથે અહીંયા જે પણ ચર્ચા થઈ છે એમાં દરેક ડોક્ટર પાસે અલગ અલગ થેરાપી છે અને અલગ અલગ નોલેજ છે. બધા ડોક્ટરની વાત છે એ તમને કંઈક અલગ જ જોવા મળશે અને અલગ જ ટ્રીટમેન્ટ શરૂ કરશે. એક ડોક્ટર 7મે દિવસે જે દવા આપે છે એ બીજા ડોક્ટર પહેલે દિવસથી આપે છે, એટલે ખબર નહીં પડતી કે ખરેખર વાસ્તવિક શું થાય છે. લેટ મી કે આવા સેમિનાર વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ થાય અને બધા ડોક્ટર્સને સારી રીતે જોડી શકાય તો મને એમ છે કે આવનારા ફ્યુચર માટે કદાચ સૌથી બેસ્ટ સર્વિસ અને કદાચ સેવા એ રહી શકશે. ઓકે, થેન્ક યુ કૌશિકભાઈ. કૌશિકભાઈ આપણે કરતા રહેશું ડેફિનેટલી, અને થેન્ક યુ ફોર યુ નો તમારો હાર્ડ વર્ક. આપણે જયેશભાઈ પણ જોઈન થયા છે, આઈ નો જયેશભાઈ નો સ્કેડ્યુલ બિઝી હોય છે તો એમને 2 મિનિટ આપણે આપીએ.
જેસમાં ગવર્નમેન્ટ શું કરી રહી છે આ બાબતમાં, ઇઝ ધેર એની તમે કંઈ વિચારી રહ્યા છો કે અત્યારે જે આ આપણે ઉપર મેડિકલ મેડિસિન ઇન્ડ્યુસ સ્ટ્રોમ આવ્યું છે કોવિડ ઉપર, ડબલ રીતે આપણને માર પડે છે, તો એને માટે શું વિચારી રહ્યા છો? ભણજીભાઈ, પેલા તો આપે બધા આજે સેમિનાર કર્યો એ ખૂબ ઉપયોગી રહ્યો. હું થોડોક લેટ જોઈન્ટ થયો પણ મને ઘણું બધું એમાં જાણવા મળ્યું. પરીખ સાહેબે જે બધી વાત કરી ગવર્નમેન્ટમાં, અત્યારે ખાસ કરીને આપ જે રીતે ઉપલા લેવલે એ પણ ચર્ચા થાય છે કે આપણે ઓવર ટ્રીટમેન્ટ કરીએ છીએ અને ક્યાંક ટ્રીટમેન્ટમાં આપણે ભૂલ કરીએ છીએ. એટલે જે કાંઈ હેલ્થ વર્કર્સ છે એમને બધાને ટ્રીટ કરવા અમને કરવા માટે થઈને એમના વેબિનાર ને એમની રીતે પણ હમણાં 2-3 દિવસ થયા શરૂ થયા છે. બરાબર. એટલે આપણે અત્યારે ખાસ કરીને તમારા બધાની ઉપયોગીતા બે રીતે રહે. જેમ કૌશિકભાઈએ કહ્યું એ મુજબ બધા ડોક્ટર્સો માટેનો એક સેમિનાર અલગ થઈ થાય કે જેમાં બધી ટેકનિકાલિટી સાથેની બધી વાતચીત થાય, અને એ ઉપરાંત તમારા કદાચ કોઈ વિડીયો ત્યાંથી એવા શેર કરો કે જે અહીંથી આપણે બધા સોશિયલ મીડિયામાં એને વાયરલ કરી શકીએ, કે જે જનરલ પબ્લિકને ખ્યાલ આવે કે ભાઈ આપણે આવી ટ્રીટમેન્ટ કરવાની ખરેખર જરૂર નથી. વાત સાચી છે કૌશિકભાઈ કીધું એમ કે લોકો જ સામેથી રેમડેસિવિર કેમ નથી આપતા, અમારે રેમડેસિવિર જોઈએ છીએ, આ છે એ બધી ડિમાન્ડ કરતા હતા. એટલે એ વાત પણ એટલી જ સાચી છે. પણ આપણે હવે જે ગયું છે એને છોડીને કરવું જોઈએ શું, તો ગવર્મેન્ટ એના લેવલે એમને પ્રયત્ન શરૂ કર્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે અમને પણ આજે થોડીક રાહત રહી છે કે ઓક્સિજનથી માંડીને બધી જગ્યાએ થોડો ઘટાડો થયો છે, પણ આ મ્યુક્યોર માઇક્રોસિસ વાળું છે એ વધતું જાય છે અને સૌથી વધારે અત્યારે રાજકોટમાં છે. કદાચ આખા રાજ્યમાં 500 કેસ છે, એમાંથી 350-400 કેસ એકલા રાજકોટમાં છે, અને અમે 400 આખો એક વોર્ડ ઉભો કરવાની આજે તૈયારી કરી છે. પણ એમાં હવે કઈ રીતે આપણે અટકાવી શકીએ અને શું ટ્રીટમેન્ટ થાય, અત્યારના પહેલી સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આ મ્યુકર માઇક્રોસિસની ટ્રીટમેન્ટમાં કઈ રીતે સારું શું થાય, તો એ અહીંના ડોક્ટર્સો સાથે આપના બધા એક્સપર્ટનો ડાયલોગ્સ થાય. બીજા તબક્કામાં અહીંના ડોક્ટર્સ કદાચ હવે અઠવાડિયા પછી થોડી ઘણી બધી આપણને ફ્રી સ્પેસ મળશે કે જેમાં આ બધું આપણે કરી શકીએ, અને ત્રીજા તબક્કાની અંદર લોકોને કઈ રીતે સારી સમજણ આવે, આ 3 વસ્તુ કરીએ તો વધારે ઉપયોગી થવાય. થેન્ક યુ. ઓકે, તમે મ્યુકોર માઇકોસિસ ની વાત કરીને કે રાજકોટમાં 350 કેસ છે, ડોક્ટર ધીંગાણી ઇઝ ઇન્વોલ્વ ઇન કેર ઓફ ધીસ ફોર અ લોંગ ટાઈમ. દર્શન, તે કેટલા પેશન્ટ જોયા છે મ્યુકોર માઇકોસિસ? એક્ચ્યુઅલી યુ નો ઓનેસ્ટલી હું તમને કહું ને કે છેલ્લા 1.5 વર્ષથી જ્યારથી આ કોવિડ ચાલુ થયું છે ને અહીંયા USA માં, અમે લોકો એટલા બધા પેશન્ટ ને સ્ટેરોઇડ્સ થી ટ્રીટ કર્યા છે, બટ અમે લોકો વી સ્ક્રીન ધેમ વેરી અપ્રોપ્રિએટલી એન્ડ કેરફુલી. મે ખાલી એક જ કેસ એવો મ્યુકોર માઇકોસિસનો જોયો છે અત્યાર સુધી 1.5 વર્ષમાં પર્સનલી, કે જે મેં ટ્રીટ કર્યા હોય પેશન્ટ્સ એમાંથી. દેટ ટેલ્સ યુ કે યુ નો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ અપ્રોપ્રિએટલી સ્ક્રીન પેશન્ટ્સ ફોર સ્ટેરોઇડ્સ એન્ડ એન્ટીબાયોટિક્સ. એટલે યુ નો આઈ એમ નોટ એન એક્સપર્ટ ઇન મ્યુકોર માઇકોસિસ બીકોઝ આઈ હેવ નોટ ટ્રીટેડ મોર દેન 1 or 2 પેશન્ટ્સ ઇન માય કરિયર ફોર મ્યુકોર માઇકોસિસ. ઇટ્સ વેરી રેર ફંગસ. પણ જે પ્રમાણે અત્યારે ઇન્ડિયામાં મ્યુકોર માઇકોસિસનું એપિડેમિક છે ને, એના ઉપરથી જ આપણને આઈડિયા આવે કે યુનો એન્ટીબાયોટિક્સ અને સ્ટેરોઇડ્સ કેટલી મિસયુઝ થાય છે ત્યાં. એટલે આઈ થિંક આઈ ડોન્ટ થિંક ધેટ ડોક્ટર્સ આર ટુ બી બ્લેમ્ડ, કેમ કે જનરલ પબ્લિક અવેરનેસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કેમ કે જ્યાં પેશન્ટ ડોક્ટર્સ સુધી પહોંચે એ પહેલાં ઓલરેડી ફાર્મસી સ્ટોરમાં જઈને જાતે એન્ટીબાયોટિક્સ ચાલુ કરી દે છે. એટલે દેર ઇઝ નો વે ટુ યુ નો સ્ટોપ ઇટ અનલેસ યુ એજ્યુકેટ ધ પબ્લિક. આપણે ડોક્ટર્સ ખાલી અંદર આપણે વેબિનાર કરીએ, ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી ધેટ ઇફેક્ટિવ અનલેસ કે જનરલ પબ્લિક ઇઝ એજ્યુકેટેડ એન્ડ મેડ અવેર પ્રોપરલી. અને યુ નો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મેં જોયું છે કે પેશન્ટ્સ મેરોપેનમ અને લાઈક વેરી બ્રોડ સ્પેક્ટ્રમ અને સ્ટ્રોંગ એન્ટીબાયોટિક્સ યુ નો યુઝ કરે છે અમુક ડોક્ટર્સ. આઈ થિંક દેટ શુડ ઓલ્સો બી યુ નો સ્ટોપ્ડ ઓર યુ નો દે શુડ બી એજ્યુકેટેડ ટુ. કેમ કે અમે લોકો એમ્પિરિકલી બ્લેન્કેટ થેરાપી તરીકે એન્ટીબાયોટિક્સ યુઝ નથી કરતા USAમાં. દેટ ઇઝ પ્રોબેબલી ધ રીઝન વાય વી આર સીઈંગ વેરી રેરલી એની કેસ ઓફ મ્યુકોર માઇકોસિસ ઇવન આફ્ટર યુઝિંગ સ્ટેરોઇડ્સ ફોર લોંગ ટાઈમ. દર્શન, કેન યુ ગીવ અ ગાઈડલાઈન ઓફ યોર એન્ટીબાયોટિક યુઝ ઇન ન્યુમોનિયા, લાઈક કોવિડ ન્યુમોનિયા? યા, તો હું છે ને પેલું સ્ક્રીન શેર કરું ડોક્ટર કુંડારિયા, 1 સેકન્ડ, લેટ મી સી ઇફ આઈ કેન. I have only one slide that I wanted to show. Yeah, you're open to share, Darshan. Okay, Darshan ne var lagti hoy to Mahesh, while he's arranging, Mahesh Sutaria. Mahesh, can you tell us a little bit if you want to make interject any comment at this point? I think Mahesh bhai left kiru cha, he had okay. Some urgency work. Okay. Yeah.
મહેશભાઈ નીકળી ગયા, કમલ ને કઈ કહેવાનું? કમલ સાહેબ, મારે બે વસ્તુ કેવી છે કે એક ડોક્ટરે ક્વેશ્ચન્સ વચ્ચે પૂછ્યો હતો કે બધાની પાસે પલ્સ ઓક્સિમીટર છે કે નહીં, અને બીજું કે હમણાં જ સાહેબે વાત કરી કે રાજકોટમાં સૌથી વધારે મ્યુકોરમાઇકોસિસ છે. પહેલું, ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વાત કરતા પહેલા થર્મોમીટર અને પલ્સ ઓક્સિમીટર નથી. મારા 80% પેશન્ટોએ ખાલી હાથ માથા ઉપર મૂકીને ટેમ્પરેચર ચેક કરે છે. પલ્સ ઓક્સિમીટર બાજુવાળાનું લઈ અને વાપરવું પડે છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર પહોંચાડતા પહેલા કદાચ આ પહોંચાડવાની વધારે જરૂર હતી. એક આ જે માય પર્સનલ ઓબ્ઝર્વેશન, મેં અહીંયા ડોનર પાસેથી 100 મગાવી અને અમે બધા પેશન્ટોને એ આપ્યું, કારણ કે અમુક પેશન્ટો તો એ લઈ શકતા, કારણ કે સિવિલમાંથી જે પેશન્ટો ડિસ્ચાર્જ થતા હતા એની પાસે આવું કંઈ હતું જ નહીં, અને જ્યારે ખૂબ શ્વાસ ચડે ત્યારે જ એને ખબર પડતી હતી. એક બીજું કે મ્યુકરમાઇકોસિસ રાજકોટમાં જ કેમ વધારે, કેમ આખા રાજ્યમાં આ જ પ્રમાણે પ્રોટોકોલથી સારવાર અપાતી હતી ને રાજકોટમાં જ કેમ વધારે કેસીસ આવ્યા? કારણ કે ટોટલ 500 કેસ છે, એમાંથી 200 કેસ બેડની હોસ્પિટલ બનાવવાની વાત થઈ રાજકોટની અંદર. હમણાં સાહેબે વાત કરી કે આખો એનો વોર્ડ અલગથી બનાવ્યો, પણ રાજકોટના મારા ENT સર્જન મિત્રો અને ઓપ્થલ્મોલોજીસ્ટ એ બધાની સાથે હું ચર્ચા કરતો હતો તો એ લોકો બહુ જ ફ્રિકવન્ટલી આવા પેશન્ટો જોવે છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ કે આપણે થોડુંક એ સ્ટડી કરવો પડશે, કારણ કે સૌથી વધારે કેસીસ રાજકોટમાં થયા, પરંતુ ટ્રીટમેન્ટ જે છે સ્ટીરોઇડની અને એન્ટીબાયોટિકનો ઇરેશનલ યુઝ એ એક્રોસ ધ સ્ટેટ હતું, તો રાજકોટમાં જ કેમ વધ્યું? એટલે મેં પરમ દિવસે જ હજી ચર્ચા કરતો હતો કે ગવર્મેન્ટના ફિગર લેતો હતો અને એની સાથે સાથે આ પણ ફિગર લેતો હતો કે પ્રાઇવેટમાં કેટલા છે. એટલે સ્ટીલ ધ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન. મોસ્ટ પ્રોબેબલી મારી પાસે સેટરડે સુધીમાં આવી જશે કે વી હેવ ટુ કમ ઓન વન કન્ક્લુઝન કે રાજકોટમાં કેમ કેસીસ વધ્યા. આ બે વસ્તુ મારે એડ કરવી હતી એટલા માટે. પણ પલ્સ ઓક્સિમીટર બધા પાસે છે એવું નથી, અને બીજું એ કે થર્મલ ગનના ઘણા બધા છે જેને લિમિટેશન્સ છે, કારણ કે રૂમનું ટેમ્પરેચર એમાં અસર કરે છે. એટલે અમે બધા જ પેશન્ટોને ડિજિટલ થર્મોમીટરનો જ આગ્રહ રાખ્યો છે કે એમાં જ ચેક કરે, કારણ કે જેથી કરીને આમાં છે ને પેલામાં કોઈ દિવસ 100 ઉપર ટેમ્પરેચર ગયું હોય તોય નથી આવતું થર્મલ ગનમાં. એટલે દરેકનું એક થર્મોમીટર અને એક પલ્સ ઓક્સિમીટર ઘણા બધા લોકોને અમે આપ્યા છે કે ભાઈ તમે તમારું ઇન્ડિવિજ્યુઅલ, કારણ કે નહીતર શું થાય, ઘરમાં 5 મેમ્બર છે, 5-5 એકને એક આંગળી નાખે, એકને એક થર્મોમીટર વાપરતા હતા. એટલે આ એક બેઝિક વસ્તુ હતી ને, એમાં પણ ખરેખર છે ને એમાં મદદરૂપ થવા જેવું હશે, કારણ કે હજી સુધી કોઈની પાસે આ છે જ નહીં, એટલા માટે ની બહુ સેન્સિટિવ પેરામીટર્સ છે. વેરી 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 ગુડ કમલ. અમે એઝ અ KPS અને એઝ અ ઉમિયા પરિવાર ફેમિલીઝ, ધે હેવ ઓલરેડી લાઈક ઓર્ડર ઓલમોસ્ટ 50,000 રેપિડ ટેસ્ટિંગ પહેલા, અને દે ટ્રાઇંગ ટુ સી કે હાઉ દે કેન પ્રોવાઈડ ધી બેઝિક નેસેસિટી, એન્ડ વી વિલ ટ્રાય ટુ ગેટ ઇન્વોલ્વ. પણ અત્યારે આઈ થિંક દર્શન ઇઝ રેડી વિથ હિઝ ગાઈડલાઇન્સ છે, લાઈક એન્ટીબાયોટિક્સ ક્યારે યુઝ કરવી જોઈએ COVID-19 પેશન્ટ માટે, અને ધીસ પ્રીટી મચ ઇઝ ઇન લાઇન વિથ યુ નો લાઈક CDC અને જે જનરલ અમારે પ્રેક્ટિસ એવિડન્સ બેઝડ મેડિસિન અમે પ્રેક્ટિસ કરીએ છીએ ને એના એ પ્રમાણે. તો એમાં યુ નો ધ ઓનલી ફ્યુ ઇન્ડિકેશન્સ વેર યુ શુડ એકચ્યુઅલી યુઝ એન્ટીબાયોટિક્સ ઇઝ કે તમારા પ્રોકેલ્સીટોનિન એકદમ હાઈ હોય, દેટ્સ એકચ્યુઅલી ઇન્ડિરેક્ટ એવિડન્સ ઓફ સમ બેક્ટેરિયલ સુપર ઇન્ફેક્શન. એટલે પ્રોકેલ્સીટોનિન હેઝ અ રોલ કે તમે વાયરલ અથવા ફંગલ વર્સિસ બેક્ટેરિયલ એને ડિફરન્શિયેટ કરી શકે, રાઈટ? તો પ્રોકેલ્સીટોનિન એકદમ હાઈ હોય ને, ધ લેવલ ઇઝ મોર દેન 0.25 માઇક્રોગ્રામ પર લિટર, તો દેટ ઇઝ ઓર મોર દેન 0.5, તો ધેન એટ સમ પોઈન્ટ યુ નો સમટાઈમ્સ ઇટ ઇઝ જસ્ટિફાઈડ ટુ યુઝ યુ નો એમ્પાયરિક એન્ટીબાયોટિક્સ વેઇટિંગ ફોર ધ કલ્ચર્સ. બીજી ઇન્ડિકેશન એ છે કે જ્યારે વ્હાઇટ સેલ કાઉન્ટ તમારું એકદમ વધારે હોય, લાઈક WBC મોર ધેન 11-12,
કેમ કે યુઝ્યુઅલી વાયરલ ઇન્ફેક્શનમાં લ્યુકોસાઇટોસિસ ઇઝ વેરી રેર, યુઝ્યુઅલી ધ અધર વે અરાઉન્ડ, કે લ્યુકોપિનિયા હોય અથવા તો પછી લિમ્ફોપિનિયા હોય, એટલે લિમ્ફોસાઇટ્સ કાઉન્ટ તમારી ઓછી થઈ જાય અને વ્હાઇટ સેલ કાઉન્ટ એકદમ ઓછી થઈ જાય. પણ જ્યારે યુ સી ધ ટ્રેન્ડ ધ અધર વે, દેટ મીન્સ દેટ દેર મે બી સમ રિસ્ક ઓફ બેક્ટેરિયલ સુપર ઇન્ફેક્શન, એટલે દેટ ઇઝ અનધર ઇન્ડિકેશન ટુ યુઝ એન્ટીબાયોટિક્સ. અને અથવા તો તમારી પાસે કન્ફર્મ્ડ યુ નો કલ્ચર ગ્રોથ હોય, કે યુ નો યોર સ્પ્યુટમ કલ્ચર ઇઝ ગ્રોઈંગ સમ કાઇન્ડ ઓફ બેક્ટેરિયા, સ્ટ્રેપ્ટોકોકસ કે સ્ટેફ, કે જે તમારે રેગ્યુલર રેસ્પિરેટરી પેથોજન્સ હોય એ કલ્ચરમાં તમને આઇડેન્ટિફાઈડ થાય, દેન યુ હેવ ટુ યુઝ યુ નો એન્ટીબાયોટિક્સ ફોર શ્યોર. અને ધ અધર ઇમ્પોર્ટન્ટ યુ નો ઇન્ડિકેશન ઇઝ કે જ્યારે પેશન્ટ તમારી સામે યુ નો ક્રેશ થતું હોય, લાઈક યુ નો વિથ ઓલ ધ રૂટીન મેજર્સ લાઈક વેન્ટિલેટર હોય કે પછી સ્ટેરોઇડ્સ ઉપર હોય અને સ્ટીલ નોટ ગેટિંગ બેટર એન્ડ ધેન બ્લડ પ્રેશર એનું ડ્રોપ થતું હોય, દે આર સ્પાઇકિંગ વેરી હાઈ ફીવર, ધેન યુ ડોન્ટ યુ કેનોટ અફોર્ડ ટુ વેઇટ ફોર ફોર ધ રિઝલ્ટ ઓફ ધ કલ્ચર્સ, યુ નો. સો દેટ ડ્યુરિંગ દેટ ટાઈમ યુ હેવ ટુ સ્ટાર્ટ એન્ટીબાયોટિક્સ લાઈક મેરોપેનમ અને વોટ એવર બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ યુ યુઝ. એટલે આ ચાર કે પાંચ ઇન્ડિકેશન સિવાય યુ નો દેર ઇઝ નો રોલ ઓફ એન્ટીબાયોટિક્સ ઇન વાયરલ ઇન્ફેક્શન્સ લાઈક COVID-19. Thank you. I think we have a Dr. Viren Shah from Ahmedabad. Viren, if you are there, can you just see your opinion, your experience in Ahmedabad area, that how it's been managed on the scientific level rather than like Saurashtra judicial use of the drugs unnecessarily? I think let's move on. I didn't see him. I just saw that he was there. So, Viren Shah, are you there? Okay. So let's see. There are lots of doctors from the periphery have joined today, and let's try to listen if they have any additional comment. આપણે જે વાત થઈ એ નહીં કરીએ, એટલે શું થાય કે લોકોને તમારા મનમાં બીજું કઈ હોય કે ભાઈ આ વાત ડિસ્કસ નથી થઈ, તો that will be much more easier for us to take it to the next level. Viren, I am Viren. Yes. Now I am unmuted. Okay, go ahead. Yeah. Please tell us your experience in Ahmedabad. Yeah, જે બધાએ વાત કરી આપણા ઇન્ડિયન ડોક્ટર્સોએ, એ પ્રમાણે ધ રિસોર્સિસ આર લિમિટેડ. એટલે જેમ પહેલા ડોક્ટર સાહેબે કહ્યું, કમલભાઈએ, કે ભાઈ અહીંયા દરેક પાસે પલ્સ ઓક્સિમીટર નથી હોતું, થર્મોમીટર નથી હોતું, એટલે ડાયગ્નોસિસ ઇન રિયલ ટાઈમ બીકમ્સ ડિફિકલ્ટ. સમટાઇમ્સ દે ગો વેરી હાઇપોક્સિક એન્ડ ધેન દે ગો ટુ ધ હોસ્પિટલ્સ એન્ડ ઓલ ધેટ, ઓર આસ્ક ફોર ધ સમ હેલ્પ ફ્રોમ ધ મેડિકલ પર્સન. બીજી વસ્તુ છે કે દેર ઇઝ અ લોટ ઓફ ઇરેશનલ યુઝ ઓફ મેડિકેશન્સ લાઇક ફેબિવેરાપી, રોર એન્ટીબાયોટિક્સ એન્ડ ઓલ ધેટ. સો ઓલ ધેટ આર ધી પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડિયા. દેર આર નો પ્રોટોકોલ ગાઈડલાઇન્સ followed everywhere same way. Every doctor treats differently, every hospital treats differently. So this is the scenario in India. Thank you, Viren. There are lots of primary doctors ena ghana bada concern hase, karan ke apno je our original irado hato ke bhai apne we reach out to the just a village level or the taluka level doctors. So I see lots of names. Please unmute yourself and ask the question or make a comment or what where we should be going from here. Badaina line open che, tame tamari pase comment hoy to tame unmute karine tame vaat kari sako cho, tame ane je india company to product. Yeah, india thi je doctor joint thela hoy ne pote please rename kari ane tame kya location ma thi, for example manavdar bracket ma lakhi nakon to jaldi find out karvama easy padse parag ne. Thank you. I think Pravin bhai Bhuvan comment hato, go ahead please. Rajkot umiya parivar karyalay ma thi Pravin Bhuva bolu chu. Bolo. Generally, hello Banji bhai. સરસ કોમેન્ટ રહી. પ્રવીણ ભુવા, ઉમિયા પરિવાર કાર્યાલય, રાજકોટ. જનરલી શું છે, માણસો કામ વગરના મોટી ઉંમરના માણસો બહાર ફેરા રાખે છે, જરૂર ન હોય તો બહાર જાય છે, અને પાનને ગલે બગીચામાં જ્યાં ત્યાં ફર્યા રાખે છે. જો એમાં પોતાની જાતે પોતાની રીતે કોઈ પણ માણસ કામ વગર બહાર ન જાય, ને જે જાય જરૂર હોય જાય અને માસ્ક પહેરીને જાય,
આમાંથી આ જે વધારે કોરોના થાય છે એમાં ઘણો બધો શોર્ટફોલ થઈ શકે એવું મારું માનવું છે. કોઈની સામે માસ્ક ના ઉતારીએ અને અમુક અમે ફોટા પણ જોતા હોય ત્યાંના, અને ઇવન આપણા સેવક ના ફોટા બધા ફોટા જોતા હોય, તો માસ્ક નો ઉપયોગ આમ અડધું માસ્ક પહેરેલું હોય બહાર જાય છે. આ તો અમારો પર્સનલ અનુભવ આપો કે અમે તો ઘરમાં 1.5 વર્ષથી સવા વર્ષથી પૂરી ગયેલા છે અને લાઈક કોઈની સામે માસ્ક ના કાઢીએ. ઇવન અમારા કોઈ ભાઈ આવે કે બીજા કોઈ પણ ઘરમાંથી, અમારા ઘરમાં આપણા ભાઈ હોય કે સગા હોય કે એમની સાથે પણ માસ્ક પહેર્યા વગર નથી બેસતા. એટલે અમુક વસ્તુ કદાચ ત્યાંનું થોડુંક ઇન્ડિયાનું વાતાવરણ જેવું સુધરતું, એટલે બધાએ થોડુંક આપણે શું કહીએ કે થોડીક ઢીલ મૂકી દીધી હતી, પણ હવે આ વસ્તુમાં ટ્રીટમેન્ટ કરતા થોડુંક પ્રિવેન્શન ઉપર હવે આપણે થોડાક નેક્સ્ટ સ્ટેપ્સ લેવા પડશે. બધાએ સાંભળે જ છે કે પાછું આવશે થર્ડ વેવ, એટલે હવે આપણે એક બે કોલ ઈ રીતે રાખશું કે થોડુંક પ્રિવેન્શનમાં આપણે બધાને કેમ હેલ્પ કરી શકીએ. Bija koi ne bija koi local, we like to listen from the doctors concerned at the taluka level. Koi pan please ke apde primary level par su kari sakye, how we can change it. Yeah, go ahead. Sir, a question evo hato ke humidifier ma tap water na vapravu, ene jagyaye only purified athva filter no pani vapravu joi, to e kharekhar ena thi mucormycosis prevent karvano ek saru paglu gani sakai ke nahi, e expert opinion joiye chhe. I'll take it. ખરેખર છે ને એ હ્યુમિડિફાયર ના યુઝ માંથી મ્યુકોર માઇકોસિસ નથી થતું. અને we need to use as clean water as possible. Ideally it should be used, will be the one which is distilled water. And if the distilled water is not available, then we should use just the bottled water, which is the second best option, or RO water. But ખરેખર જોવા જઈએ ને તો we are not introducing mucormycosis by use of just the humidifiers. It's a patient na host factors, which is their immune system, which is their diabetes, which is not able to clear, which is we are getting it down by indiscriminate use of the medication, which is contributing to mucormycosis. Humidifier may be very, very, very small part, but as long as possible, we should use the distilled water. If not, then the bottled water. I have one question. Mm-hmm. In mucormycosis, you recommend amphotericin lyophilized or routine amphotericin? તમારે ત્યાં એક્સપર્ટી વધારે છે અમારા કરતા અત્યારે તો. I think મેં જે અમદાવાદ રાજકોટના જે પહેલા જોઈ છે બધા લાયોફિલાઇઝ યુઝ કરે છે. Yeah, but lyophilized is very costly, and even lyophilized we have to monitor. So if you can use a simple amphotericin with more cautious investigations and all that, so it can save a lot of money. I don't know anybody knows the answer. Kadach koi Rajkot. I think if I remember it correctly, as long as the efficacy of the amphotericin is concerned, whether it's a lyophilized or the regular one, there is no difference. More of an issue is that during the transportation and how long it can be kept outside and all those things. That's where the lyophilized things come into the effect, rather than just the overall efficacy as an antifungal of the amphotericin or so. So yeah, if there is a huge difference, and if as long as the regular amphotericin is stored and transported at the recommended temperatures, I don't see any significant difference between the two. હવે આઈ થિંક આપણે આ સેશન પૂરું કરીએ પહેલા જે આઈ વોન્ટેડ ટુ સી કેપીએસ અને માંથી અલ્પેશ અને વિલ લેટ ધ લાસ્ટ કોમેન્ટ બી મેડ બાય પરાગ. સર, કેન આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન પ્લીઝ? શ્યોર શ્યોર, પ્લીઝ ગો હેડ. વી હેવ સર, કેન યુ પ્લીઝ સે હાઉ કેન વી ડોઝ ધ સ્ટીરોઇડ્સ અકોર્ડિંગ ટુ ધ સીઆરપી લેવલ ઓફ ધ પેશન્ટ? દર્શન. યા, so you know, as Ajay Pramana, recovery trial UK, that is the best, the largest trial we have,
એના પ્રમાણે એ લોકો છે ને ડેકાડ્રોન 6 મિલીગ્રામ પર ડે ફોર 10 ડેઝ ધેટ ઇઝ ધ ડોઝ ધેટ ધે હેડ સ્ટડીડ એટલે યુઝ્યુઅલી અમે લોકો યુએસએમાં એ ડોઝ પ્રેક્ટિસ કરીએ છીએ કે જ્યારે પેશન્ટ એનું ઇન્ડિકેશન મીટ કરે જ્યારે એનું ઓક્સિજન લેવલ 92%થી ઓછું થાય અને સ્ટાર્ટ નીડિંગ સપ્લિમેન્ટલ ઓક્સિજન તો વી સ્ટાર્ટ 6 મિલીગ્રામ પર ડે ડેકાડ્રોન ફોર 10 ડેઝ that is the required that is the recommended and studied dose ave eno matlab evo nathi ke you know prednisone is not going to be effective ke pachi biji koi type ni steroids like methyl prednisone is not effective par decadrone is the one that is studied so that's what we use par eni badle tame prednisone 40 mg per day for 10 days pan use kari sako ane methyl prednisone jo patient icu ma ke hospital ma hoy અને આઈવી મેડિકેશન ઉપર હોય તો તમે યુ કેન યુઝ સોલોમેડ્રોલ 40 મિલીગ્રામ ક્યુ 12 અવર્સ એટલે એવરી 12 અવર્સ કે એવરી 8 અવર્સ પણ તમે યુઝ કરી શકો એટલે વોટ અલ્ટિમેટલી વોટ કાઉન્ટ્સ ઇઝ ધેટ પેશન્ટ શુડ બી ઓન સમ સોર્ટ ઓફ સ્ટેરોઇડ્સ અને ધ મિનિમમ ડોઝ રિક્વાયર્ડ ઇઝ 6 મિલીગ્રામ પર ડે ઓફ ડેકાડ્રોન ઓર ઇક્વિવેલન્ટ શ્યોર સર થેન્ક યુ એન્ડ આઈ હેવ ઓલસો સીન ધ ધે આર ગિવિંગ ધ પેશન્ટ્સ નિયરલી અબાઉટ 250 મિલીગ્રામ ઓફ મિથાઇલ પ્રેડનિઝોલોન બીડી ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ ધેટ ઓકે સો ધેટ ઇઝ અ વેરી હાઈ ડોઝ આઈ વુડ નોટ યુ નો રેકમેન્ડ ધેટ બીકોઝ ધેટ ઇઝ પ્રોબેબલી ધ રીઝન વાય યા ધેટ્સ વોટ આઈ વોઝ થિંકિંગ બીકોઝ ધે યુઝ્ડ ટુ પ્રિસ્ક્રાઇબ ઇટ ઓવર હિયર સો યા યા સો વી યુઝ ધેટ પલ્સ ડોઝ સ્ટેરોઇડ્સ ઓન્લી ઇન સમ અધર કન્ડિશન્સ નોટ ફોર કોવિડ અને 40 મિલીગ્રામ બીઆઈડી ઇઝ અ ગુડ ડોઝ ફોર સોલોમેડ્રોલ અને ડેકાડ્રોન તમે યુઝ કરતા હોય તો 6 મિલીગ્રામ પર ડે ફોર 10 ડેઝ ઓકે ઇવન ઇફ ધ સીઆરપી ઇઝ અબોવ 150 40 મિલીગ્રામ બીડી વુડ બી ફાઇન સીઆરપી હેઝ એક્ચ્યુઅલી યુ નો યુ કેન યુઝ સીઆરપી બટ વી ગો બાય ઓક્સિજન યુ નો વેધર પેશન્ટ નીડ્સ ઓક્સિજન ઓર નોટ વી ડોન્ટ યુ નો રેકમેન્ડ સ્ટેરોઇડ ડોઝ બેસ્ડ ઓન ધ સીઆરપી ઓર યુ નો અધર ઇન્ફ્લેમેટરી માર્કર્સ ધ ઓન્લી thing that inflammatory markers will tell us is that patients are going already in the cytokine storm or is going to go get into cytokine storm but it does not tell you how much steroids you should use sure sir thank you koi galaxy j7 phone I have a question patient, sir. Please go ahead sir gujarat ma apde મોટા પાયે મિથિલિન બ્લુ થી ટ્રીટમેન્ટ કરે છે કોવિડ પેશન્ટ ની અમે લોકો નથી યુઝ કરતા મિથિલિન બ્લુ આઈ થિંક ધેટ ઇઝ લાઈક અ લાસ્ટ ડિચ એફર્ટ ટુ ઇમ્પ્રુવ ઓક્સિજનેશન સમટાઈમ્સ બટ ધેટ હેઝ નોટ બીન સ્ટડીડ વેલ એન્ડ ઇટ ડઝ નોટ શો એની બેનિફિટ ઓફ યુ નો સર્વાઈવલ ઓર યુ નો મોર્બિડિટી બેનિફિટ ઇન યુ નો કોવિડ પેશન્ટ Methylene blue is just like last ditch effort when you have nothing else to add in the treatment why not try something different that is the mentality they sometimes use it is not a standard recommended treatment for COVID-19 patients Dr. Dingani how would you address that because like apne ji aaji wave aayo che covid no ekdam bhayankar hato ane tyare resources ne bandu etlu bodu tight hatu ne કે બધાને એમ જ હતું કે આ લાસ્ટ ડીચ એફર્ટ જ આપણે વાપરી નાખીએ કારણ કે વળી આપણો પાછો વારો આવશે આપણને ઓક્સિજન મળશે બેડ મળશે તો બધાને એમ ઇવન વેન વી ટોક ટુ આર ફેમિલી કે ઇવન પેશન્ટ્સ ત્યાં બધાને એમ હોય કે પછી જે થાવું હોય ને થાય પણ યુ નો વી નીડ ટુ મેક શ્યોર કે વી આર ઓકે રાઈટ નાઉ એટલે હાઉ કેન વી એડ્રેસ ધેટ ધેન મેબી મોર ક્વેશ્ચન ફોર આપણે બધા ઇન્ડિયામાં પણ that is one thing we need to think about okay, how we can you know but I think that is yeah so the, what I had earlier said you know public awareness is more important right એટલે જ્યાં સુધી પબ્લિક ને એવું રિયલાઇઝ નહીં થાય કે inappropriate and excessive use of some medications will be actually harmful then they will still have the same mentality કે you know મળે છે તો લઈ લે પછી કદાચ મળે કે ના મળે પણ ઇફ ધે રિયલાઇઝ કે યુ નો તમે સ્ટેરોઇડ્સ ને એન્ટીબાયોટિક્સ ઇનઅપ્રોપ્રિએટલી અને એક્સેસિવલી યુઝ કરો વિધાઉટ પ્રોપર ઇન્ડિકેશન ઇટ કેન એકચ્યુઅલી યુ નો મેક યુ સિકર એન્ડ ઇટ કેન ઇવન કિલ યુ ધેન દે વિલ રિયલાઇઝ કે યુ નો વી હેવ ટુ યુ નો સી અ ડોક્ટર એન્ડ યુ નો વેઇટ ફોર ધેર રેકમેન્ડેશન્સ એટલે સેમ સ્ટેરોઇડ્સ માટે પણ યુ નો ઇટ્સ ધ સેમ થિંગ ઇવન ફોર ઓક્સિજન લાઈક યુ ડોન્ટ નીડ ઓક્સિજન વેન યુર SPO2 ઇઝ 92% ઓર મોર you know એટલે એ લો generally that's I think resources is not that mara opinion pramana it's not only about the resources
કેમ કે સમ પીપલ ઇન ઇન્ડિયા દે મેનેજ ટુ ગેટ ઓક્સિજન એન્ડ અધર સપ્લાઈઝ વેન દે ડોન્ટ નીડ ઇટ સો દેટ ઇઝ એકચ્યુઅલી ક્રિએટિંગ મોર શોર્ટેજ ઇટ્સ નોટ અબાઉટ યુ નો જસ્ટ લેક ઓફ રિસોર્સિસ બટ ઇનઅપ્રોપ્રિએટ યુઝ ઓફ રિસોર્સિસ દેટ્સ એકચ્યુઅલી યુ નો કોઝિંગ મોર પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા થેન્ક યુ ડોક્ટર નેવિલ કાન્ટ આઈ થિંક યુ નો પ્રેઝન્ટ છે Namaste, sir. What is the role of ivermectin on COVID mild symptoms? Please explain. It has zero role, actually. You know, we don't use, like US doctors actually laugh about ivermectin. When they hear about people using ivermectin in India, we usually laugh because that has no role whatsoever. You know, we should not be using ivermectin. Like we have seen patients in India being treated with singular ivermectin, hydroxychloroquine, zinc. Zinc is actually, it's not going to be harmful, but at least it doesn't add any, you know, benefit. So I think Dr. Balodia gave us list of medications that usually are being prescribed in India. પણ એ જે લિસ્ટ હતું ને એમાંથી ખાલી બે કે ત્રણ જ મેડિસિન એવી હતી મને એવું લાગ્યું કે વિચ આર એકચ્યુઅલી યુઝફુલ અને મેં એક હતું બ્લડ થીનર એનોક્સેપેરિન ઓર ડેબિગાટ્રન ઝેરાલ્ટો અને બીજી પેરાસિટામોલ બિસાઇડ્સ ધોઝ ટુ મેડિસિન્સ ઓલ ધ મેડિકેશન્સ આર જસ્ટ યુ નો અનનેસેસરી એન્ડ સમટાઇમ્સ ઇટ કેન ઇવન કોઝ મોર હાર્મ ધેન બેનિફિટ એટલે યુ નો આઈ વુડ નોટ યુઝ ઇવરમેક્ટિન એટ ઓલ કમલ તારે કઈ નહીં મારે મને એવું લાગે છે કે સોરી Okay, so I think, you know, there is the other areas of controversies like ukara, zinc, pachi hardar. I'm not going to comment because my feeling is that there is not studied and we don't know whether they're doing harming or not. But apde emke kenathi su vandho emke immunity vadhe. I think we have our own definition of immunity and try to see. Because as a hardar ni ji medicine hati. એમાંથી જે બનાવેલી છે એ કીમોથેરાપીમાં વપરાય છે અને આઈ ડોન્ટ સી એની રોલ હિયર પણ છતાંય લોકો હળદરના દૂધના પરબ રકરે છે અને બધાને પાય છે અને ઘરે ઘરે આપે છે ઇફ એનીબડી વોન્ટ્સ ટુ મેક અ કોમેન્ટ ઓન ધીસ કમલ યુ 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 ક્વાઇટ બીટ ઇનવોલ્વ અને લેટ ધ દર્શન મેક અ કોમેન્ટ એક પરેશભાઈ કલાવડિયાને રોટરી ક્લબ આઈ થિંક એને કઈ ક્વેશ્ચન છે કમલ તારું શું આમાં કહેવાનું છે ભાણજીએ વાત કરી એમાં મને એવું લાગે છે કે કોઈ દિવસ ઇમ્યુનિટી છે ને ઓવરનાઇટ નો આવે પેલા તો બીજું કે ડોક્ટર સાહેબે જે કહ્યું ને કે ઝિંક નો રોલ બરોબર છે પરંતુ એનો મેન્ટલ પ્લેસીબો તરીકે બહુ સારો ઉપયોગ થયો ઝિંક નો રાધર ધેન એકચ્યુઅલ યુઝ ઓફ ધ ઝિંક બે ત્રીજી વસ્તુ ઉકાળાની ને એની ઇફેક્ટ પેલા વેવની છે એ હજી સહેમી નહોતી ત્યાં બીજો વેવના ઉકાળા ચાલુ થયા કારણ કે કેટલાય ગેસ્ટ્રિક અલ્સર થઈ ગયા કેટલાય ને એટલા બધા પ્રોબ્લેમ્સ થયા છે એબડોમિનલ અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કે એમાંથી જ હળદર આયુર્વેદ ની અંદર લખી છે એના કરતા ચાર ગણા ડોઝ ની અંદર આપણે યુઝ કરવા માંડ્યા હળદરનો એટલે આ ઓવરઓલ જે એક મીડિયાનો રોલ જે છે ને સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે આઈ ડુ નોટ ક્રિટિસાઇઝ એની ઓફ ધેમ પણ મીડિયાની અંદર અને વોટ્સએપ યુનિવર્સિટીની અંદર જે બધું ફરફર કરે છે ને એની ઇફેક્ટ એટલી બધી ઇન્ફ્લુઅન્સ છે કે ઇવન ડોક્ટર કે ને તો પણ એ બધું વોટ્સએપમાંથી કાઢીને અમને બતાવે છે કે સાહેબ તમે કહો છો પણ આ અમેરિકાની યુનિવર્સિટીનો દાવો છે કે ઉકાળો પીવો જોઈએ આ અમેરિકાની યુનિવર્સિટીનો દાવો છે કે આ કરવું જોઈએ અને એને મંજૂરી આપી છે એવા બધા જ ન્યૂઝ ઇન્ડિયાના ન્યૂઝપેપરમાં આવતા હોય છે અને જ્યારે અમેરિકાનું અને લંડનનું નામ આવે એટલે ભારતનો કોઈ દર્દી અમારા હાથમાં રહે નહીં એટલે એની માટે તો એને એને એટલા બધા આના રોલ છે કે અત્યારે એમ લાગે કે મેઇન ટ્રીટમેન્ટ એ થઈ ગઈ છે અને આ બાકીની બધી સાઈડની ટ્રીટમેન્ટ છે એટલે મને એવું લાગે છે ઓવરઓલ આ પ્રકારનો ડોક્ટરની હવે સોશિયલ મોરલ રિસ્પોન્સિબિલિટી વધી છે કે દર્દીને સાચું માર્ગદર્શન આપી દર્દીની હારે ચર્ચા કરીને ટ્રીટમેન્ટ આપવાની કે બાજુવાળાએ સ્ટીરોઇડ લીધું એટલે તમારે લેવાનું જ છે બાજુવાળાએ રેમડેસિવિર લીધું છે એટલે તમારે લેવાનું જ છે
એવો અભિગમ જે છે એમાંથીને પણ પેશન્ટને બહાર કાઢવો પડશે, અને પછી જો તમે એની સાથે ટ્રીટમેન્ટ કરશો ને બોન્ડિંગ કરશો ને તો જ થશે. બાકી હું તમને રોજ છાપાના 15 કટિંગ એવા વંચાવું કે જેની અંદર એવા ન્યૂઝ આવ્યો હોય છે કે પેશન્ટો પોતે કટિંગ લઈને આવે છે અમારી પાસે અને કહે છે કે અમારે આ પ્રકારની ટ્રીટમેન્ટ સાહેબ આપો, તમે તો આમાં લખી જ નથી આ દવા તો, ને જે આ લોકોએ મંજૂરી આપી છે. હવે મંજૂરી કોણ આપે છે એ જ અમને નથી ખબર ઘણી વખત, અને એ છાપામાં ન્યૂઝ લઈને આવે છે અને ઘણી વખત ખૂબ માથાકૂટે થાય છે કે તમે આપ્યું હોત તો કદાચ અમને તાવ ન આવ્યો હોત, તમે અમને આ ઉકાળા પીવડાવવાનું લખ્યું નહીં એટલે આ થઈ ગઈ તકલીફ. એટલે ઓવરઓલ મને એવું લાગે છે કે અવેરનેસ છે એ અત્યારની કરંટ સિચ્યુએશનની ખૂબ જરૂર છે, અને ડોક્ટરની સોશિયલ મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે એને વધારે ને વધારે પ્રચારમાં મૂકે. મને એમ છે ઘણો ટાઈમ થઈ ગયો છે અને બધા લોકો આજે ઇન્ડિયામાં તો કદાચ હજી લોકોને ઇવનિંગ હશે, પણ અહીંયા ઘણા બધા હજી દિવસ ચાલુ છે. એટલે લેટ સી કે અલ્પેશ યુ હેવ એની કોમેન્ટ? ના ભણજીભાઈ, આ ડોક્ટર્સનો વેબિનાર છે એટલે એમાં તો કઈ કોમેન્ટ્સ નથી, પણ વેરી નાઇસ ડિસ્કશન અને ઘણું બધું જાણવા મળ્યું. એટલે આપણે ખબર નહીં આને થોડી સમરાઇઝ કરી અને ઓફિશિયલી તો ભલે પેલા ગાઈડ ઓલું ના કરી શકાય, પણ એટલીસ્ટ લોકોને રિફર કરવી હોય કઈ કે ભાઈ વોટ ટ્રીટમેન્ટ, અને આપણે એમ્સના છે જ રાઈટ, એમ્સના ગાઈડલાઈન તો એને ગુજરાતીમાં કે કન્વર્ટ કરીએ તો લોકોને એમ કે ઇઝી પડે, એટલે ડોક્ટર્સ પણ એમ કે રિફર કરાવી શકે એમ કે પબ્લિકને. આપણે આપણે પાછું કરશું કન્ટિન્યુ આ ડિસ્કશન, આપણે માનો કે 2-5 દિવસ પછી પાછું ઓર્ગેનાઇઝ કરશું, જેથી કરીને આઈ થિંક ડોક્ટર સાહેબ એમ છે કે એને જે બીજી ઓર્ગેનાઇઝેશન છે એને કે આ વસ્તુ છે અહીંથી જાય, અહીંથી એના રિલેટિવ્સ ને ઘરે જાય, કંઈ પણ ધીસ વી હેવ ટુ યુઝ ઓલ ધ પ્રોંગ્સ કે હાઉ એવર એન્ડ વોટ એવર વી કેન ડુ. આઈ થિંક આઈ હેવ અ પરેશ ફ્રોમ રોટરી. પરેશ, કેન યુ મેક અ કોમેન્ટ? યુ બીન વેરી એક્ટિવ એન્ડ બીન રિયલી just the brain behind this whole rotary issues. I go ahead. અચ્છા અચ્છા ભરજીભાઈ, હવે મારું કહેવાનું એમ છે કે હોસ્પિટલની અંદર છે ને સગા વહેલાનો એટલો બધો મેળવડો હોય છે, અને ઇવન ઘણી વખત તો પેશન્ટ રૂમની પણ અંદર ઘૂસી જતા હોય છે, એટલે એમને રોકવા બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ નોટિસ એ કરી છે કે ટ્રેન નર્સિંગ સ્ટાફ છે ને બહુ ઓછો છે રાજકોટની અંદર. નર્સિંગ સ્ટાફની બહુ જરૂરિયાત છે, ઇવન છે ને આપણે પેશન્ટની ઘરે પણ નર્સિંગ સ્ટાફને બોલાવો હોય તો એ પણ નથી મળતા, બરાબર. એક એની જરૂરિયાત છે. અને બીજું છે ને આપણે ટેલી કાઉન્સેલિંગ માટે છે ને અલગ અલગ સંસ્થા હોય છે ને આગળ વધવું પડશે ડોક્ટરોને સાથે રાખીને, એટલે એમાં પણ એક કાર્ય આપણે કરવું પડશે કે મોટો ટેલી એટલીસ્ટ છે ને 80% પેશન્ટને તો છે ને હોસ્પિટલની જરૂરિયાત જ નથી, અને અમુક લોકો પેશન્ટ તો એવા છે કે એને છે કાઉન્સેલિંગથી સજા થઈ જવાના છે, એટલે એ કરી શકીએ. અને ખાસ તો છે ને હોસ્પિટલની અંદર છે ને પેશન્ટના સગાઓને એલાવ જ ના કરીએ તો સારામાં સારું. એવું ટૂંકમાં કોવિડ માટે નહીં રૂટીન નહીં છે ને એવું છે કે પેશન્ટને જવું જ પડે એમ તમારે, બરાબર છે, કે તમે તમારા સગા એડમિટ થયા છે તો તમારે ત્યાં એને ખબર કાઢવા જવાનો, એના જેવું થઈ ગયું. That's all. Very good comment. I think that really area needs to work on as we go. Parag, yeah. Would you just tell the vote of thanks and finish up now? Actually, Dr. Kundaria, just one more sure. question. Go ahead. Can you tell us, like, what is the situation with in terms of vaccination? ત્યાં આપણે ઇન્ડિયામાં અત્યારે વેક્સિનેશન શું સિચ્યુએશન છે? ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હેલો, આઈ થિંક જેશભાઈ ડ્રોપ થઈ ગયા છે. હરીભાઈ, કેન આઈ ટેલ યુ સમથિંગ? ડોક્ટર પરીખ, પ્લીઝ ગો અહેડ. યા, રિગાર્ડિંગ ધ વેક્સિનેશન, સી કે વી આર રાઈટ નાઉ અત્યારે ક્રાઇસિસમાં ચાલે છે, કારણ કે એનું જે સપ્લિમેન્ટ જે થવું જોઈએ, જેટલી વેક્સિન્સના ડોઝ મળવા જોઈએ એના કરતા ઓવર રજિસ્ટ્રેશન થઈ ગયા છે, એટલે એ પ્રોગ્રામ કાલથી 3 દિવસ 45+ માટે, કાલથી હમણાં 2 કલાક પહેલા જાહેરાત થઈ કે 3 દિવસ માટે છે ને બંધ કરી દીધો છે, અને 18 થી 45 વર્ષના માટે વધારે એમને વેક્સિન્સના ડોઝ આપી શકાય
એટલા માટે એ ત્રણ દિવસ માટે બંધ કર્યો છે. બીજો ઇમ્પોર્ટન્ટ ડિસિઝન એ લીધું કે કોવિશિલ્ડ વેક્સિન જેને ફર્સ્ટ ડોઝ લીધો છે એને ફર્સ્ટ 28 ડેઝ માટે બીજો ડોઝ લેવાનો હતો, એ એક્સટેન્ડ કરીને હવે મિનિમમ 42 ડેઝ પછી જ આપશું એવો નિર્ણય કર્યો છે. એટલે અત્યારે જે આ છેલ્લા એ 24 અવર્સના જે ચેન્જીસ ઇન્ડિયામાં આવ્યા છે એ હું તમને કહી રહ્યો છું. એટલે વેક્સિન જે પુશઅપ થવું જોઈએ એની માટે એ લોકો ખૂબ ટ્રાય કરી રહ્યા છે, કારણ કે એટલું પ્રોડક્શન નથી. એટલે સ્પુટનિક જે એને મંજૂરી આપી છે એ લગભગ જૂન જુલાઈથી એનું પ્રોડક્શન ચાલુ થશે, એટલે ત્યાં સુધી અત્યારે કોવેક્સિન અને કોવિશિલ્ડ ઉપર જ ડિપેન્ડન્સ છીએ. એટલે આ પ્રોગ્રામ છે એને બુસ્ટઅપ કરવા માટે બધી જ રીતે ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે, અને હવે છે ને લોકોને શ્રદ્ધા પણ જાગી છે કે અમારે વેક્સિન્સ લેવું જોઈએ. એટલે હવે ઓવર રજીસ્ટ્રેશન થવા માંડ્યું, એટલે અત્યારે કોપઅપ નથી થતું, પણ ગવર્મેન્ટ લેવલે અત્યારે થિંકિંગ ચાલુ જ છે કે આને વધારે સારી રીતે અને વધારે ડોઝ કેવી રીતે આપી શકાય દરેક રાજ્યોને. અને તમે ત્યાં ઇન્ડિયામાં એવા અમુક કેસીસ જોયા છે કે જે ફૂલી વેક્સિનેટેડ હોય અને રીઇન્ફેક્શન થયા હોય એવા કેસીસ? હાઉ કોમન ઇટ ઇઝ ઇન યોર? સર, રીઇન્ફેક્શન નહીં, ઇન્ફેક્શન થયેલા, કારણ કે રીઇન્ફેક્શન ની ડેફિનેશન છે એ 3 મહિના પછી અને કન્સિક્વેન્ટલી 2 નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ આવ્યા પછી પાછું થયું હોય તો જ ગણાશે રીઇન્ફેક્શન. પણ અહીંયા ઇન્ફેક્ટેડ થયેલા છે 2 ડોઝ પછી, એમાં ઇન્ફેક્શન થયેલા છે લગભગ, પણ નેગ્લિજિબલ રેશિયો છે, અરાઉન્ડ 1.5 to 2%, આઈ વુડ સે. પણ જે ઓલ આર સેફ એની અંદર હોસ્પિટલાઇઝેશન છે એ હાર્ડલી થયેલું છે, આઈ વુડ સે કે 500 પેશન્ટ માંથી હાર્ડલી 5 કે 10 પેશન્ટને જ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, બાકીના બધા હોમ રેમેડીઝમાં જ આવી ગયા છે, હોમ આઇસોલેશનમાં જ. એટલે દેટ ઇઝ દેટ વિલ બુસ્ટ અપ ધ પ્રોગ્રામ કે ભાઈ વેક્સિન લીધા પછી જો આ કોવિડ થાય તો પણ તમને કઈ તકલીફ નહીં થાય એટલા માટે પણ તમે લો. એટલે એવી રીતે પણ એને પોઝિટિવલી કન્વર્ટ કરીને લોકોને અમે કહીએ છીએ કે તમે વધારે ને વધારે વેક્સિન લો. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે ગવર્મેન્ટ લેવલે એનું પ્રોડક્શન એટલું બધું ઓછું છે કે એક વખત પ્રોડક્શન વધશે તો ઇન્ડિયાની અંદર થશે. જો આ ગતિએ રહેશે ને તો બીજા 6 થી 7 મહિના લાગશે આ ગતિએ જશે તો. થેન્ક યુ. અને આઈ થિંક આપણે હવે 10 વાગી ગયા છે એટલે આપણે આજનો કાર્ય પૂરો કરીએ. પણ યુ નો આઈ વોન્ટ ટુ થેન્ક યુ નો આપણા ડોક્ટર પ્રદીપભાઈ, ડોક્ટર બાંજીભાઈ અને બધા પેનલિસ્ટ, આપણા ડોક્ટર્સ બધા જે આવ્યા છે અને એનો અનુભવ આપ્યો છે. એ તો ફક્ત એનો અનુભવ ને એક્સપિરિયન્સ ઉપર આપણને એડવાઇસ આપી છે. બાકી તો જે બધા ડોક્ટર એમના પોતપોતાના સેન્ટરમાં છે, એનો ફાઇનલ ડિસિઝન તો એમની ઉપર હોય કે એમના પેશન્ટ્સને કેમ બેસ્ટ ટ્રીટ કરવા જોઈએ. એટલે you know this is just emno lokano opinion and I hope ke emni hisabe apne thoru aap ji awareness kidu chhe na jagruti apne aapi sakiye badai center ma ane khas to patients ma ane apne phari thi aa bega thasu athvadiya pachi ane I think biju aajno call upar thi e aivo ke thoru social awareness pan jarur chhe etle apne thoru એક બીજું સોશિયલ કોલ રાખશું કે આપણે પ્રિવેન્શન કેમ થઈ શકે કોવિડનો, યુ નો મેબી ધેટ વુડ હેલ્પ ટુ. એટલે આપણે એ પણ રાખશું. પણ આઈ નો પ્રદીપભાઈ ને આખું ટીમ જોય ફાઉન્ડેશનનું એ લોકો ઘણું બધું કરે છે એ રીતે, એટલે આપણે કોલેબોરેશનમાં એ રાખશું. અને મેઇન ફોકસ તો એ જ છે કે હાઉ વી કેન સેવ લાઈવ્સ. અને યુ નો અમે તો અહીંથી થોડોક સહયોગ આપી શકીએ, પણ તમે લોકો જી દિન રાત મહેનત કરો છો એની હિસાબે ખૂબ ખૂબ યુ નો ફાયદો થયો છે બધાને. અને આપણે એ રીતે કરતા રહીએ એટલે આપણે લેટ્સ સ્ટે કનેક્ટેડ અને વી વિલ વર્ક ટુગેધર સો ધેટ વી કેન મેક ધ બિગેસ્ટ ડિફરન્સ. થેન્ક યુ એવરીબડી, ગુડ નાઇટ.